गुड इवनिंग फ्रेंड्स, वेलकम टू वेब डेमी। फ्रेंड्स एक बार कन्फर्मेशन आपी दईस, ऑडियो वीडियो क्लियर है फ्रेंड्स? ऑडियो वीडियो क्लियर है फ्रेंड्स? एक बार कन्फर्मेशन आपी दईस कॉमेंट में, अवाज क्लियर संभाई रो, वीडियो क्लियर दिखाई रो, प्लीज एक बार कन्फर्मेशन आपी दईस। आज लेक्चर में हूँ तमने बने एटलू ओछो समय आपणे उपयोग में लईए अने 100-100 प्रश्नों तमने शोर्ट में सोल्यूशन आपी दऊं अने साचा जवाब बताई दऊं एनो प्रयत्न करीशुं, बराबर? चलो ऑडियो वीडियो क्लियर छे बधाने फ्रेंड्स? ओके, वाह सरस, बधा आवी गया छे लाइव। तो गई काले जे परीक्षा लेवाई, गई काले तमने पार्ट वन नो सोल्यूशन तो रेकॉर्डेड तैयार करीने गई काले जे आपी दीधुं छे अने तमे कदाच जोई पण लीधुं हशे, एना कॉन्सेप्ट पण मे तमने क्लियर कराव्या छे। ओके, हवे आपणे पार्ट टू मां जे 100 प्रश्नो पूछाया छे कंटेंट अने मेथड ना, ए प्रश्नो नुं सोल्यूशन जोईशुं। ओके, बहु सरस प्रश्नो पूछ्या छे। ओके चलो, सौथी पहेलो क्वेश्चन छे फ्रेंड्स, सौथी पहेलो क्वेश्चन छे, द साउंड्स प्रोड्यूस्ड व्हेन द वोकल कॉर्ड्स वाइब्रेट। જ્યારે વોકલ કાર્ડ્સ નો મીનિંગ શું થાય છે? આ વોકલ કાર્ડ્સ કહેવાય। ઓકે, એ વોકલ કાર્ડ્સ જ્યારે વાઇબ્રેટ થાય અને જે સાઉન્ડ્સ બહાર નીકળે એને ફ્રેન્ડ્સ વોઇસ્ડ સાઉન્ડ કહેવામાં આવે છે। અને કયો સાઉન્ડ કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ? વોઇસ્ડ સાઉન્ડ કહેવામાં આવે છે। ઓકે, ક્લિયર? અને ડુ નોટ વાઇબ્રેટ, સમજ્યા ફ્રેન્ડ્સ? ડુ નોટ વાઇબ્રેટ, જો વોકલ કાર્ડ્સ વાઇબ્રેટ નથી થતા, ઓકે, તો વોઇસ નથી નીકળતો પણ અવાજ આવે છે। ઇન શોર્ટ કે એનો એક વોઇસ નીકળે છે પણ એ વાઇબ્રેશન વગરનો વોઇસ નીકળે છે। ઓકે, તો એને વોઇસલેસ કહેવાય છે। ગ્લોટલ, ગ્લોટલ સાઉન્ડ કોને કહેવાય? ગ્લોટિસ। ઓકે, ગ્લોટિસ એટલે કે શ્વાસનળીનું જે મુખ છે ત્યાં એરને ઓબસ્ટ્રક્ટ કરીને, ઓકે, એરને ઓબસ્ટ્રક્ટ કરીને જે સાઉન્ડ કાઢવામાં આવે છે એને ગ્લોટલ સાઉન્ડ કહેવાય છે। અને નેસલ સાઉન્ડ જે છે એ નોઝ, નાક, ઓકે, નાક દ્વારા જે અવાજ કાઢવામાં આવે નાકની મદદથી, ઓકે, એને નેસલ સાઉન્ડ કહેવાય છે। ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? તો પહેલા ક્વેશ્ચનનો જવાબ આવશે ઓપ્શન બી, વોઇસ્ડ। બીજો ક્વેશ્ચન, હવે આ પ્રશ્ન થોડુંક ધ્યાનમાં રાખીશું। કોઈ પણ સેન્ટેન્સના જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ કયા કયા છે એ ધ્યાનમાં લઈ લો। કોઈ પણ સેન્ટેન્સ હોય એમાં સબ્જેક્ટ હોય તો કર્તા, ઓકે, સબ્જેક્ટ પ્લસ પ્રિડિકેટ, પ્રિડિકેટ આ બે મુખ્ય એલિમેન્ટ છે પણ એ પ્રિડિકેટમાં જોવા જઈએ તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પણ હોઈ શકે અથવા કોમ્પ્લિમેન્ટ પણ હોઈ શકે, પૂરક પણ હોઈ શકે, ઓકે, પ્લસ અધર વર્ડ્સ જે છે એને ફ્રેન્ડ્સ એડવર્બિયલ પણ કહેવાય છે, એડવર્બિયલ। ઓકે, તો ધ્યાનમાં રાખીશું કોઈ પણ વાક્યના જે એલિમેન્ટ છે મૂળ ઘટકો એ આ છે ફ્રેન્ડ્સ, ઓકે, કર્મ, કે કોમ્પ્લિમેન્ટને કહેવાય છે પૂરક, એડવર્બિયલને કહેવાય છે ક્રિયા વિશેષણાત્મક, ક્રિયા વિશેષણાત્મક શબ્દ સમૂહ। ઓકે, તો આ ફ્રેન્ડ્સ કોમ્પ્લિમેન્ટ છે, સોરી, એ એલિમેન્ટ છે સેન્ટેન્સના। કોઈ પણ વાક્ય બનતું હોય છે તો વાક્યમાં આ બધા ઘટકોનો પ્રયોગ થાય છે। ઓકે, તો એમાં એડજેક્ટિવ નથી આવતો ફ્રેન્ડ્સ, એડજેક્ટિવ જે છે એ સબ એલિમેન્ટ ગણી શકાય, એને સબ એલિમેન્ટ ગણી શકાય। ઓકે, એડજેક્ટિવ પોતે સબ્જેક્ટ તરીકે કે પછી ઓબ્જેક્ટ તરીકે ના આવે, ક્લિયર? એટલા માટે જવાબ આવશે એડજેક્ટિવ, જે નથી સેન્ટેન્સનું એલિમેન્ટ નથી। ઓકે, યસ, 100%। ઓકે, ડાયરેક્ટ જવાબ જ આપીશું, મોટે ભાગે પ્રયત્ન એવો કરીશું।
Repetition of consonant sounds in a sequence of nearby words. Okay, consonant sounds નું repetition જે થતું હોય. Okay, એને આપણે શું કહીએ છીએ? મેં તમને example આપ્યું હતું, યાદ હોય તો. Four fools fell into fountain. Consonant sound નું repetition. Okay, આને કહેવાય alliteration. ગુજરાતીમાં એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે. વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે. સિમ્પલ. ઓકે, ક્લિયર છે ફ્રેન્ડ્સ? જવાબ આવશે એલિટરેશન. આગળ વધીશું. હા, તો એવું એક કામ કરો મિત્રો, તમે પણ સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જવાબ લખતા જાઓ, રાઈટ? તો ઓર મજા આવશે. તમે પણ સાથે સાથે જવાબ લખતા જાઓ ફ્રેન્ડ્સ, બરાબર છે? જો ફ્રેન્ડ્સ, અહીંયા કુડ જે છે એ કુડ શું દર્શાવે છે? તમે જો પહેલા તો એક વાત તમને કરી દઉં, આ પાર્ટ ટુ જે 100 માર્ક્સનું પૂછ્યું છે ને, એમાં ઇંગ્લિશ ગ્રામરનો જે કોર્સ છે ને આપણી વેબ ડેમી એપ્લિકેશન પર, ઓનલી ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ, એ ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ વ્યવસ્થિત કરેલો હોય તમે ફ્રેન્ડ્સ, તો આખા 100 માર્ક્સનું પેપર છે એમાં 20 માર્ક્સ મેથડના સાઇડ પર રાખો, 80 માર્ક્સ. 80 માર્ક્સ માંથી જે ગ્રામરના પ્રશ્નો જેટલા પણ પૂછ્યા છે, જેટલા પણ, એમાંથી એક પણ પ્રશ્નનો જવાબ ના આવડે એવું બને નહીં. ક્લિયર થયું ફ્રેન્ડ્સ? એટલો ઇમ્પોર્ટન્ટ કોર્સ છે ઇંગ્લિશ ગ્રામરનો. ઓકે, રાઈટ? યસ, ચાલો. તો આમાં ફ્રેન્ડ્સ, ઇફ વી હેડ મોર મની, જો આપણી પાસે વધારે પૈસા હોત, જો આપણી પાસે વધારે પૈસા હોત તો આપણે કાર ખરીદી શકતા હોત. કાર ખરીદી શકતા હોત અથવા કાર ખરીદી શકીએ. ઓકે, જો આપણી પાસે વધારે પૈસા હોય તો આપણે કાર ખરીદી શકીએ, પણ વધારે પૈસા નથી, ખરીદી શકતા નથી. એટલે કે અહીંયા શું કીધું છે? અનરિયલ કન્ડિશન છે આ. અવાસ્તવિક પરિસ્થિતિમાં એક ક્ષમતા અને સંભાવના, પોસિબિલિટી રજૂ કરવામાં આવી છે કુડ દ્વારા. ઓપ્શન એ જવાબ આવશે, બરાબર છે? ઓપ્શન એ જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. અ ગુડ ટીચર વિલ હેવ અ લાર્જ રેપર્ટોયર. આ શબ્દ જે છે રેપર્ટોયર, રેપર્ટોયર નો મિનિંગ સમજાવવાનું છે. તો કોઈ પણ ટીચર જે છે એની પાસે એક્ટિવિટીનો સ્ટોક હોય, વિવિધ પ્રકારની જે ટેકનિક્સ છે, વિવિધ પ્રકારની એમની પાસે જે મટીરિયલ્સ છે, ઓકે, એનો જે સ્ટોક છે, સ્ટોકને રેપર્ટોયર કહેવામાં આવે છે. તો જવાબ આવશે ફ્રેન્ડ્સ ઓપ્શન સી. ઓકે, ચલો આપણે આગળ પ્રશ્નો જોઈએ. એના પહેલા તમને જણાવી દઉં, આપણે વેબ ડેમી એપ્લિકેશન પર ફ્રેન્ડ્સ, જે લોકો કોર્સમાં જોડાયેલા છે ટાટ એચએસ વાળા, ઓકે, એ લોકોએ આ કોર્સ લેવાની જરૂર નથી. એ લોકોને એ કોર્સમાં જ મેઇન્સની તૈયારી કરાવવાની છે. અને કેવી રીતે તૈયારી કરાવવાની છે એ જરા હું તમને શોર્ટમાં, ખાલી તમારી એક કે બે મિનિટ લઈશ ફ્રેન્ડ્સ, પણ ખાલી આનું એક માસ્ટર પ્લાનિંગ તમને જણાવી દઉં. આવતીકાલથી આપણે મેઇન્સની તૈયારી શરૂ કરી દેવાના છીએ. અને કેવી રીતે તૈયારી કરવાની છે તમને જણાવી દઉં છું. ઓકે, આ મેઇન્સનો કોર્સ છે જે 100 માર્ક્સનો મેઇન્સનો પેપર છે એ કવર કરાવશે, મેથડનો પણ એમાં સમાવેશ થઈ જશે. ઓકે, હવે આ કોર્સની કિંમત છે ફ્રેન્ડ્સ 2500 રૂપિયા. ઓકે, 2500 નહીં, સોરી, માફ કરશો, તમે પાછા મને કહેશો, 2499. ઓકે, 2499, 1 રૂપિયો ઓછો છે, 1 રૂપિયો વધારે ના કહેવાય, બરાબર છે? તો 2499 આ કિંમત છે. આ કોર્સની વેલિડિટી 2 મહિનાની રહેશે. કદાચ પરીક્ષાનો ડેટમાં જો ડિફરન્સ રહે તો તમને એ વેલિડિટી વધારી આપવામાં આવશે. ઓકે, પરંતુ હવે આ જે કોર્સ છે મેઇન્સનો, એ મેઇન્સના કોર્સમાં તમને હું કેવી રીતે તૈયારી કરાવવાનું છે એ ધ્યાનમાં લઈ લઈશું. ડેઈલી, ઓકે, ડેઈલી ટોટલ ધોરણ 11 અને 12, સ્ટાન્ડર્ડ 11 અને 12, આ 2 સ્ટાન્ડર્ડ ના ટોટલ 20 યુનિટ છે, 20 યુનિટ્સ. ઓકે, એ 20 યુનિટ્સ નો ડેઈલી 1 યુનિટ
તમને આદર્શ પ્રશ્નો આપીશ. ડેઈલી એક યુનિટ લઈશું અને એ આદર્શ પ્રશ્નોની પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે. બીજા દિવસે હું તમને એના ઉપર ગાઈડન્સ આપીશ, એને સમજાવીશ કે કેવી રીતે જવાબ લખવા જોઈએ. એ રીતે ટોટલ 20 દિવસ સુધી આપણે 20 યુનિટની પ્રેક્ટિસ કરીશું. સાથે સાથે ડેઈલી મેથડના બે આદર્શ પ્રશ્નો તમને ડેઈલી મેથડના પણ આપીશ. અને એક એક માર્ક્સના પ્રશ્નો જે છે એ દરરોજ 5 પ્રશ્નો તમને આપવામાં આવશે. એ 5 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો કન્ટેન્ટમાંથી હશે અને 2 પ્રશ્નો મેથડના હશે. આ પ્રમાણે ટોટલ 20 દિવસ સુધી આપણે આપણો કોર્સ જે છે એને મેઇન્સની પ્રેક્ટિસનો કન્ટેન્ટ અને મેથડ કમ્પ્લીટ કરીશું. પછી જે બાકીના દિવસ બચે છે એ દિવસમાં દર ત્રણ દિવસે ઓકે તમને આખું મોક ટેસ્ટ મળશે, આખું પ્રશ્ન પેપર મળશે 100 માર્ક્સ. દર ત્રણ દિવસમાં એક મોક ટેસ્ટ આપણે પૂરો કરવાનો છે 100 માર્ક્સ. બરાબર, તો આ રીતે આપણું મેઇન્સની તૈયારીનું પ્લાનિંગ છે. ઓકે, એટલે જે વિદ્યાર્થી મિત્રો ટાટ એચએસની બેચમાં ના જોડાયા હોય અને મેઇન્સની તૈયારી કરવા માંગે છે તો એ વિદ્યાર્થી મિત્રો આ કોર્સમાં જોઈન થઈ શકે છે. આવતીકાલથી તૈયારી શરૂ થઈ જશે, આવતીકાલથી લેક્ચર્સ લેવાના શરૂ થઈ જશે સવારથી. ઓકે ફ્રેન્ડ્સ, ચલો આમાં કોઈને કઈ ક્વેરી કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો, કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો. આપણે ટાટ એચએસના મોક ટેસ્ટ બહાર નથી પડતા, પણ મોક ટેસ્ટ આદર્શ પ્રશ્ન પેપર, ટાટ એસનું જે મેઇન્સનું પેપર ગયું કે જે મેઇન્સના પેપરમાં ઓલરેડી ક્યારે પહેલા પરીક્ષા લેવાઈ નથી, છતાં પણ મેથડના ટોટલ 11 પ્રશ્નો બેઠા જે આપણે ભણાવ્યા હતા એમાંથી પૂછાયા હતા, જે કરાવ્યું હતું એ પૂછાયું હતું. તો હવે તો આપણે એક અનુભવ લઈ ચૂક્યા છીએ, તો હવે ટાટ એચએસમાં મેઇન્સની તૈયારીમાં તો એ અનુભવના આધારે આપણે ઘણું બધું ઇમ્પ્રૂવ કરીશું, ઘણું બધું એવું આપીશું. હવે આઈડિયા આવી ગયો છે આપણને કે આ લોકો પ્રશ્નો કેવા પ્રકારના પૂછે છે અને ક્યાંથી પૂછે છે. આજે પ્રિલિમની પરીક્ષામાં પણ આ લોકોએ જે પ્રશ્નો પૂછ્યા એના આધાર પર પણ અનુમાન લગાડી શકીએ છીએ કે મેઇન્સની પરીક્ષામાં લોકો ક્યાંથી અને કેવું પૂછશે. ઓકે ફ્રેન્ડ્સ, ગુજરાતી જે પ્રશ્ન પેપર 1 છે એ માત્ર 999 ની કિંમતમાં અલગ કોર્સ છે ફ્રેન્ડ્સ. એ કોર્સ આમાં નહીં મળે. આ કોર્સમાં માત્ર ને માત્ર તમારું 100 માર્ક્સનું જે પેપર છે ઇંગ્લિશનું, મેથડ પ્લસ કન્ટેન્ટ, એ આખું 100 માર્ક્સના પેપરની તૈયારી આમાં કરાવવામાં આવશે. કારણ કે આમાં મહેનત વધારે છે, આમાં તમને વધારે પ્રેક્ટિસ કરાવવાની છે. જ્યારે પ્રશ્ન પેપર 1 જે ગુજરાતી છે એમાં પૃથ્વીરાજસિંહ ચૌહાણ સરના જે લેક્ચર છે, લેક્ચર તમે એકવાર જોઈ લેશો ને ફ્રેન્ડ્સ, તમે જાતે લખતા થઈ જશો. એટલે માત્ર 999ની કિંમતનો કોર્સ છે ફ્રેન્ડ્સ. ઓકે, પ્રશ્ન પેપર 1 ગુજરાતી ભાષાનો જે તૈયારીનો કોર્સ છે માત્ર 999ની કિંમતનો છે. એ તમારે અલગથી ખરીદવું હોય તો ખરીદી શકો છો. ઓકે, હા, જે વિદ્યાર્થી મિત્રો ટાટ એચએસમાં જોડાયા છે અને એ લોકોને આપણે પાર્ટ 1ના કોર્સમાં જોડ્યા છે, એ લોકોને કોર્સ મળી જશે, એ લોકોએ અલગથી ખરીદવાની જરૂર નથી. ઓકે, આ જરા સ્પષ્ટતા કરી દઉં છું તમને. ઓકે, ક્લિયર થયું ફ્રેન્ડ્સ? ફરી પ્રશ્ન હોય, કોઈ ક્વેરી હોય તો પૂછી લેજો. જે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે એ વિદ્યાર્થી મિત્રોએ આ ટાટ એચએસમાં જોડાયા છે એ લોકોએ આ કોર્સ નથી ખરીદવાનો, અને જે લોકો પાર્ટ 1ના કોર્સમાં જોડાયા છે એ લોકોને મેઇન્સની તૈયારી પણ એમાં કરાવવામાં આવશે. ખ્યાલ આવી ગયો? ક્લિયર ફ્રેન્ડ્સ? ચાલો, તો હવે આપણે આગળ વધીશું. આગળ ક્વેશ્ચન, કોઈને કઈ ક્વેરી કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. છઠ્ઠો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, એમાં જે વિલ છે એ વિલ શું દર્શાવે છે? તો વાક્યનો મીનિંગ સમજી લેવાનો, તમને ક્લિયર થઈ જાય. ઇન્સિસ્ટન્સ નો મીનિંગ થાય છે ફ્રેન્ડ્સ આગ્રહ, વિલિંગનેસ નો મીનિંગ થાય છે તૈયારી. ઓકે, એટલે કે પ્રિપેરડનેસ, તૈયારી. ઓકે રાઈટ, ઇન્ટેન્શન એટલે હેતુ, અને પ્રિડિક્શન નો મીનિંગ થાય છે આગાહી. ઓકે, ભવિષ્યવાણી. હવે જો હી વિલ હેલ્પ યુ ઇફ યુ આસ્ક હિમ, જો એને પૂછીશ તો તે તને મદદ કરશે, તે તને મદદ કરશે એટલે તૈયારી બતાવશે મદદ કરવાની, વિલિંગનેસ. અહીંયા વિલ શું દર્શાવે છે?
વિલિંગનેસ દર્શાવે છે ફ્રેન્ડ્સ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. ઇનકરેક્ટ પેર આપવાની છે. આ આવશે સ્વીડનનું એડજેક્ટિવ સ્વીડિશ ના થાય, સ્વીડનનું એડજેક્ટિવ સ્વીડિશ થાય, સ્વીડિશ. જે સ્પેનનું સ્પેનિશ, ફિનલેન્ડનું ફિનિશ, ડેનમાર્કનું ડેનિશ, એ રીતે. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જુઓ ફ્રેન્ડ્સ, કોમેન્ટ બોક્સમાં જણાવજો ફ્રેન્ડ્સ, લિંગ્વા ફ્રાન્કા આ શબ્દ તમને મેથડમાં શીખવાડ્યો છે કે નહીં? લિંગ્વા ફ્રાન્કા આ શબ્દ તમને મેથડમાં શીખવાડ્યો છે કે નહીં? જણાવજો ફ્રેન્ડ્સ, હળવેકથી, પ્રેમથી જણાવજો કોમેન્ટ બોક્સમાં. લિંગ્વા ફ્રાન્કા કોમન લેંગ્વેજ. લિંગ્વા ફ્રાન્કાનો મીનિંગ શું થાય છે? કોમન લેંગ્વેજ. મેથડમાં કરાવ્યું છે કે નહીં? કોમન લેંગ્વેજ. તમને હિન્દી આવડે છે, બરાબર, મને ગુજરાતી આવડે છે, પણ મને હિન્દી નથી સમજાતી અને તમને ગુજરાતી નથી સમજાતી, પણ આપણને બંનેને અંગ્રેજી સાફ ફાવે છે, તો આપણે આપણા બંને વચ્ચે કમ્યુનિકેશન માટે કોમન લેંગ્વેજ તરીકે કઈ લેંગ્વેજ નક્કી કરી લીધી? લિંગ્વા ફ્રાન્કા, ઇંગ્લિશ. સમજાઈ ગયો? જવાબ આવશે કોમન લેંગ્વેજ. લિંક લેંગ્વેજ એ અલગ કોન્સેપ્ટ છે. લિંક લેંગ્વેજ એ અલગ કોન્સેપ્ટ છે ફ્રેન્ડ્સ. ઓકે, જ્યાં પણ ઇન્ફોર્મેશન આદાન પ્રદાન કરવાની હોય, રાઈટ, ત્યારે. પણ જ્યારે ડેઈલી લાઈફ કન્વર્સેશન માટે, અહીંયા શું કહેવા માંગીએ છીએ ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ ટુડે લાઈક સંસ્કૃત ઇન ધ પાસ્ટ હેઝ બીકમ અ લિંગ્વા ફ્રાન્કા, મીન્સ અ સોર્ટ ઓફ કોમન લેંગ્વેજ. કોમન લેંગ્વેજ બની ચૂકી છે. એકચ્યુઅલી આ લોકોએ ખરેખર લિંક લેંગ્વેજ ને કોમન લેંગ્વેજમાં કોઈ જાજુ તફાવત નથી, આ રીતનું ન આપવું જોઈએ ઓપ્શન. આમ તો લિંક લેંગ્વેજ પણ જવાબ તરીકે આવી શકે, ઓકે, પણ વધારે પ્રોપર છે પણ કોમન લેંગ્વેજ. તમે જોઈ લો, ગૂગલ ક્રોમ પર સર્ચ કરો, લિંગ્વા ફ્રાન્કા શબ્દ સર્ચ કરો, ઓક્સફર્ડ ડિક્શનરીમાં જજો, કોમન લેંગ્વેજ શબ્દ આવશે. લિંક લેંગ્વેજ શબ્દ છે, મેથડમાં થોડુંક અલગ રીતે આપણે ધ્યાનમાં લીધો છે. ઓકે, હા, લિંક લેંગ્વેજ કહી શકાય બેટા, બરાબર, લિંક લેંગ્વેજ પણ કહી શકાય, આ જવાબ પણ આવી શકે, પણ વધારે પ્રાયોરિટી કોમન લેંગ્વેજ ને છે. ઓકે, તમે જો થોડુંક આર્ગ્યુમેન્ટ કરશો, ઓકે, તમે ત્યાં થોડુંક ઓપોઝ દર્શાવશો, તો આ લિંક લેંગ્વેજને પણ જવાબ તરીકે આપવું પડે, એમાં કોઈ ડાઉટ નથી. ઓકે, ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. વાહ દિનેશભાઈ, થેન્ક યુ. વડીલજી, નો વન મસ્ટ ફૂલ હિમસેલ્ફ. હા, આવ્યો પ્રશ્ન, જુઓ. ઓકે, અગાઉ ટેટની પરીક્ષામાં એક બહુ મોટી આ લોકોએ ભૂલ કરી હતી, નથી સુધાર્યું હજુ પણ, બરાબર. એમાં ઓપ્શનમાં રિફ્લેક્સિવ પ્રોનાઉન અને એમ્ફેટિક પ્રોનાઉન બંને આપેલા. આ સેલ્ફ વાળું જે છે ને, એ રિફ્લેક્સિવ તરીકે પણ આવતું હોય છે ને, એમ્ફેટિક તરીકે પણ આવતું હોય છે. પણ જ્યારે ક્રિયાપદ ફૂલ શબ્દનો મીનિંગ થાય છે મૂર્ખ બનાવવું, જ્યારે ક્રિયાપદનું રિફ્લેક્શન જ્યારે એ સેલ્ફ, જે સેલ્ફ વાળા પ્રોનાઉન ઉપર થાય, સીધું ક્રિયાપદની અસર એના ઉપર થાય, ત્યારે આપણે એને રિફ્લેક્સિવ પ્રોનાઉન કહીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. વી સ્પીક ઓફ ખાલી જગ્યા વેન વી આર કન્સિડરિંગ ધ પ્રોમિનન્સ. પ્રોમિનન્સ નો મીનિંગ થાય છે ફ્રેન્ડ્સ એમ્ફેસિસ. એમ્ફેસિસ, ભાર. ભાર આપવાની વાત છે, ભાર, સ્ટ્રેસ. ઓકે, સ્ટ્રેસ. ઇન્ટોનેશન નો મીનિંગ શું થાય છે? આરોહ અવરોહ, રાઈઝ એન્ડ ફોલ ઇન સ્પીચ, પીચ, રિધમ, લય, પંક્ચ્યુએશન, વિરામચિહ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, આવી ગયું ભાઈ. હા, 11-12 ધોરણનું કન્ટેન્ટ ભણાવતા ભણાવતા રાડો નાખી નાખીને તમને કરેક્ટ ક્લિયર કરાવેલું છે, બરાબર. વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. અહીંયા જે વોકિંગ શબ્દ છે, આ ક્રિયાપદ છે, ઇઝ, એ ક્રિયાપદના કર્તા તરીકે વોકિંગ શબ્દ આવ્યો છે. કર્તાની ભૂમિકા નિભાવી શકે કોણ? નાઉન. નાઉન તરીકે જ્યારે આઈએનજી ફોર્મ આવે ત્યારે એને જીરંડ કહેવાય છે, પ્રેઝન્ટ પાર્ટિસિપલ નહીં કહેવાય. ઓકે, લાસ્ટ ટાઈમ પણ આ લોકોએ ભૂલ કરી હતી, અ વોકિંગ સ્ટિક. ઓકે, અ વોકિંગ સ્ટિક, એમાં વોકિંગને આ લોકોએ પ્રેઝન્ટ પાર્ટિસિપલ આપ્યું છે ફાઇનલ આન્સર કિમાં, પણ જીરંડ આવે. પણ હવે આ વખતે જો પ્રેઝન્ટ પાર્ટિસિપલ આપ્યું ને, તો આપણો પિત્તો જવાનો છે. ઓકે,
કેજો, આપણે આને પ્રૂફ સાથે બતાવી દઈશું. જીરણ જીરણ ગણાશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, આઈ હેવ લેફ્ટ સ્મોકિંગ, આઈ હેવ લેફ્ટ સ્મોકિંગ, રાઈટ? અહીંયા પણ જે સ્મોકિંગ છે ને ફ્રેન્ડ્સ, એ જીરણ છે. જીરણ ધ્યાનમાં રાખીશું, કર્મ તરીકે આવ્યું છે. હવે મેં સ્મોકિંગ છોડી દીધું છે. કોઈ પણ ખોટી ટેવ તમે છોડી દો ને, ઓકે, કોઈ સ્થળ છોડો છો, સ્થળ છોડવાના અર્થમાં ટુ લીવ ક્રિયાપદ આવે, તો આ લેફ્ટ ખોટું છે. એની જગ્યાએ ગીવ અપ ક્રિયાપદ આવે. એમાં હેવ પછી વી થ્રી આવે, તો ગીવ અપ નું વી થ્રી થાય ગીવન અપ. ઓપ્શન સી જવાબ આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. The journey of my life from earth to Everest, Arunima, had been inspired by... Arunima kona dwara inspired thai hati? Bolo bhai. Arunima ni je ben che, e ben na je husband che, e Arunima mate su kevai, brother-in-law kevai ke na kevai? To Arunima na je brother-in-law che, Everest chadogi kya? Aao prashna puchho to ne? Right? To ena thi e inspired thai hata. Chalo, Palanpur youth reinvents. પ્રણવ મિસ્ત્રી અચીવડ હિઝ બેઝિક એજ્યુકેશન ફ્રોમ ખાલી જગ્યા સ્કૂલ. પ્રણવ મિસ્ત્રી, જેમણે અલગ અલગ ડિવાઇસીસ, ઓકે, યાદ આવે છે બધાને? હા, ટેલિટચ, ક્લિયર, સનફ્લાવર, ઓકે. મારે અંગ્રેજી શીખવું છે, આશાબેનનું કેવું છે? આશાબેન, હજારો વિદ્યાર્થીઓ, ઓકે, આપણી વેબ ડેમી એપ્લિકેશન પર ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ છે. એ ગ્રામરના કોર્સમાંથી ઘણા વિદ્યાર્થીઓ, ઓકે, સરકારી નોકરીમાં લાગ્યા છે, અને ઘણા વિદ્યાર્થીઓ અંગ્રેજીની તૈયારી કરીને પ્રાઇવેટ સ્કૂલમાં સારામાં સારા પગાર સાથે અંગ્રેજીના શિક્ષક બનીને અને સારામાં સારી જોબ કરે છે, રિસ્પેક્ટ સાથે, બરાબર? એટલે તમારે પણ જો અંગ્રેજી શીખવું હોય તો વેબ ડેમી એપ્લિકેશન પર, વેબ ડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ છે, ઇંગ્લિશ ગ્રામરના કોર્સથી શરૂઆત કરી શકો છો. તો વિવિધ લક્ષી વિદ્યા મંદિર, ઓકે, શોર્ટ ટ્રિક શું આપી હતી મેં તમને? પ્રણવ મિસ્ત્રી જે છે એને વિવિધ પ્રકારના ડિવાઇસ ક્રિએટ કર્યા, તો વિવિધ લક્ષી વિદ્યા મંદિર. એ સ્કૂલનું નામ શું હતું? વિવિધ લક્ષી વિદ્યા મંદિર. માઇન્ડ બોડી એન્ડ મેડિસિન, આના આ જે પાઠ છે એમાં આયુર્વેદ જે છે એ આયુર્વેદ ટોટલ કેટલા લેવલ્સ બતાવે છે? ટોટલ 4 લેવલ બતાવે છે. ઓકે, ડિસીઝ ટ્રીટમેન્ટ, ડિસીઝ પ્રિવેન્શન, ઓકે, ડિસીઝ પ્રિવેન્શન, ડિસીઝ, સૌથી પહેલો ડિસીઝ ટ્રીટમેન્ટ આવે, ઓકે. ચલો એમાં બહુ ઊંડા નથી ઉતરતા, પણ 4 આવે છે, ઓકે, 4 આવે છે. લાઈફ એન્હાન્સમેન્ટ ત્રીજું, ચોથું સ્પિરિચ્યુઆલિટી, બરાબર? યાદ આવી ગયું બધાને ફ્રેન્ડ્સ? ઓકે, હવે ફ્રેન્ડ્સ, જે વિદ્યાર્થી મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ ઇંગ્લિશ લેંગ્વેજ પ્લસ મેથડ નો સંપૂર્ણ કોર્સ એડવાન્સમાં આવનારી પરીક્ષા માટે, હવે આવતા વર્ષે જે પરીક્ષા આવશે એ પરીક્ષા માટે એડવાન્સમાં તૈયારી કરવા માંગતા હોય તો આ કોર્સ આપણે વેબ ડેમી એપ્લિકેશન પર અવેલેબલ છે. તો આ કોર્સમાં બંને ટાટ એસ અને ટાટ એચએસ બંનેની તૈયારી કરી શકશો. એક વર્ષની વેલિડિટી માટે તમને આ કોર્સ મળશે. કિંમત રહેશે ફ્રેન્ડ્સ 4,999. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓ હવે એમના મગજમાં ફિટ થઈ ગયું છે કે આપણે એડવાન્સમાં તૈયારી કરવી છે રેગ્યુલર, બરાબર? તો એ વિદ્યાર્થી મિત્રો માટે આ કોર્સ અનુકૂળ રહેશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હેડ બેટર પછી V1 આવશે. જવાબ આવશે ઓપ્શન બી, ટેક. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ધ પ્રોસેસ બાય વિચ ધ વેસ્ટ પ્રોડક્ટ લીવ ધ બોડી ઇઝ કોલ્ડ એક્સક્રેશન. એક્સક્રેશનનો મીનિંગ શું થાય છે? મળમૂત્ર. વેસ્ટ પ્રોડક્ટ જે બોડીમાં છે, બોડીમાંથી નીકળે એને એક્સક્રેશન કહેવાય. ડાયજેશન એટલે પાચન ક્રિયા, સર્ક્યુલેશન એટલે પરિભ્રમણ, લોહીનું પરિભ્રમણ, રેસ્પાયરેશન શ્વસન પ્રક્રિયા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન પેપર ધ ફેન્ટમ પેટ, આ યુનિટમાં શમા પાસે કયું પેટ હતું? તો શમા પાસે અંગોરા રેબિટ્સ પેટ તરીકે હતું. ઓકે, પર્સિયન કેટ્સ જે છે એ સ્ટુડન્ટ 2. રોટવેલર અ ડોગ જે છે એ રોહનનું પેટ છે. રોહન કહે છે કે મારા ઘરે રોટવેલર ડોગ છે, બરાબર?
પેપર ધ મંકી એ પિયાનો પિયા જે મેઇન પાત્ર છે યાદ આવ્યું બધાને ફ્રેન્ડ્સ બધા ક્લાસમાં ભણવાની ના પાડે છે કહે છે કે અમે આપણે આવું કંઈક પેટ્સની ચર્ચા કરીએ બરાબર છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ મિત્રો આપણી વેબડેમી એપ્લિકેશન પર છે ઓકે જે લોકોએ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કરવો હોય તો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ આપણી એપ્લિકેશન પર છે ભક્ત સ્ટોરમાં જઈને સર્ચ કરવાનું છે વેબ ડેમી એપ્લિકેશનમાં સ્ટોરમાં જઈને સ્પોકન ઇંગ્લિશ લખશો એટલે તમને કોર્સ બતાવી દેશે હવે આમાં ફ્રેન્ડ્સ જવાબ આવશે ઓપ્શન સી અહીંયા વિરોધાભાસ છે ફ્રેન્ડ્સ ઓકે ઇમેન્સલી રીચ એઝ મિસ્ટર કાર્તિક ઇઝ હી ઇઝ અ માઇઝર જો કે મિસ્ટર કાર્તિક ખૂબ જ રીચ છે છતાં તેઓ કંજુસ છે માઇઝર છે નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા ભાર્ગવ જે છે એ કયો કેસ છે ભાર્ગવ ફ્રેન્ડ્સ ડેટિવ કેસ છે શોર્ટમાં કહી દઉં છું પરોક્ષ કર્મ ઇંગ્લિશમાં એને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય છે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ ઓકે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટને સ્પેસિફિક ડેટિવ કેસ કહેવાય છે એ જ એકચ્યુઅલી એક્યુઝેટિવ કેસમાં આવી શકે ઓબ્જેક્ટિવ કેસમાં પણ આવી શકે પરંતુ સ્પેસિફિકલી એને ડેટિવ કેસ કહેવાય છે અને આ જે ડાયરેક્ટ કર્મ છે એને ફ્રેન્ડ્સ એક્યુઝેટિવ કેસમાં લઈ શકાય છે ઓકે જવાબ આવશે ડેટિવ કેસ નેક્સ્ટ ક્વેશ્ચન આ એક પ્રશ્ન ફ્રેન્ડ્સ રદ જવો જોઈએ કારણ કે મોલેક્યુલ્સ તો જવાબ આવે છે ફ્રેન્ડ્સ પાર્ટિકલ્સ જવાબ શું આવે છે પાર્ટિકલ્સ પણ નીચે ચાર ઓપ્શનમાં ક્યાંય પાર્ટિકલ્સ આપ્યું નથી બરાબર છે તો ખરેખર મોલેક્યુલ્સનું સિનોનિમ પાર્ટિકલ્સ થાય છે તમારે જોવું હોય તો પાઠમાં ગ્લોસરીમાં પણ આપેલું છે એના આધાર પર તમે આ પ્રશ્નમાં તમે આર્ગ્યુમેન્ટ કરી શકો છો બાકી જો તમારે આનો જવાબ આપવો હોય તો એટમ્સ પણ આપી શકો છો ઓકે પરંતુ એ પ્રોપર જવાબ નથી મોલેક્યુલ્સનું સિનોનિમ ઓકે મોલેક્યુલ્સનું બેસ્ટ સિમિલર મિનિંગવાળો શબ્દ પાર્ટિકલ્સ છે સૌથી વધુ યોગ્ય એટલા માટે આ પ્રશ્ન ફ્રેન્ડ્સ રદ જવો જોઈએ ઓકે આ પ્રશ્ન રદ જવો ગયેલા છે રદ આગળ તો શું કામ ના જાય હા રાઈટ એકાદ પ્રશ્ન રદ ના જાય તો રાઈટ શું કહેવાય એને પ્રાણ જાય પણ વચન ના જાય હે પ્રાણ જાય પણ વચન ના જાય બરાબર એટમ્સ આવી શકે બેટા બટ પ્રોપર નથી તમારે જોવું હોય તો જોઈ લો બરાબર આ પાઠમાં ભણ્યા છીએ આપણે ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ફર્સ્ટ એઇડ અટોર્નિકે ઓકે અટોર્નિકે આનો ઉચ્ચાર ટોર્નિકે થશે ટોર્નિકેટ નહીં થાય ટોર્નિકે ટોર્નિકે એટલે ક્યાંય પણ વાગ્યું અને લોહી વહેતું હોય તો એના ઉપર આપણે પાટો બાંધી દઈએ કોઈ કપડું બાંધી દઈએ હાથ રૂમાલ બાંધી દઈએ તો એને ટોર્નિકે કહેવાય એ લોહીને લોહી બ્લીડિંગ છે બ્લીડિંગને રિડ્યુસ કરવાનું કામ કરે છે રિડ્યુસ કરવાનું કામ કરે છે યાદ આવ્યું આ પાઠમાં ભણ્યા હતા યાદ આવ્યું કે નહીં ફ્રેન્ડ્સ એ મને કહો નોલેજ ઇઝ પાવર સાઉથ નોર્થ ઈસ્ટ વેસ્ટ સૌનકસર ઇઝ બેસ્ટ સો વાચ ચાલે એટમ્સ પણ ચાલે પણ એ પ્રોપર જવાબ નથી બેટા ઓકે પ્રોપર જવાબ નથી મનગઢત ગણનું નામ મુકાય બરાબર તમારે ગૂગલ પર સર્ચ કરો ઓક્સફર્ડમાં જાઓ કેમ્બ્રિજમાં જાઓ પાર્ટિકલ્સ મોલેક્યુલ્સ આ બંને પ્રોપર સિનોનિમ છે બેટા ઓડ વર્ડ કાઢવાનો છે યાદ આવ્યું એન્થ્યુઝિયાઝમ ભાવવાચક સંજ્ઞા ઇન્ડિપેન્ડન્સ ભાવવાચક સંજ્ઞા ઇનોસન્સ ભાવવાચક સંજ્ઞા ઇનોસન્સ એટલે નિર્દોષતા બરાબર ઇન્ડિપેન્ડન્સ સ્વતંત્રતા ઇન્ડિપેન્ડન્સ સ્વતંત્રતા એન્થ્યુઝિયાઝમ ઉત્સાહ આ ત્રણે ત્રણ ભાવવાચક સંજ્ઞા છે ભાવવાચક સંજ્ઞા એબસ્ટ્રેક્ટ નાઉન છે ઇંગ્લિશમાં કહેવું હોય તો એબસ્ટ્રેક્ટ નાઉન છે બરાબર અને મિસ્ટીરિયસ શબ્દ છે રહસ્યમય એડજેક્ટિવ છે ભાઈ એડજેક્ટિવ છે પાર્ટસ ઓફ સ્પીચની દ્રષ્ટિએ આ શબ્દ બાકીના ત્રણ શબ્દોથી જુદો પડે છે ક્લિયર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન
જીએસએસએસબી ની જે સીસીઈ ની પરીક્ષા, મિત્રો ધ્યાનમાં રાખીશું આપણે વેબ ડેમી એપ્લિકેશન પર ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી તમને જીપીએસસી ઓલ ઇન વન ફાઉન્ડેશન બેસ્ડ ના કોર્સમાં ભણાવે છે, બરાબર. ડીવાયએસઓ એસટીઆઈ ના કોર્સમાં તમને બેસ્ટ ફેકલ્ટી ભણાવે છે બધા જ સબ્જેક્ટ. સીસીઈ જે લોકો જીએસએસએસબી સીસી ની તૈયારી કરવા માંગે છે, પ્રિલિમ પ્લસ મેઇન્સ એ બધું એમાં આવી જાય, તો એ કોર્સ. પીએસઆઈ એએસઆઈ ની તૈયારી કરવા માંગતા હોય તો એનો પણ કોર્સ આપણી વેબ ડેમી એપ્લિકેશન પર છે. વીએમસી નો કોર્સ છે, કન્ડક્ટર નો કોર્સ પણ લોન્ચ કરી દીધું છે ટૂંક સમયમાં. ઓકે, તો ફ્રેન્ડ્સ જે લોકોએ વિવિધ પ્રકારની અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરવી હોય તો આપણે વેબ ડેમી એપ્લિકેશન પર બેસ્ટ ફેકલ્ટી ભણાવે છે, બેસ્ટ ગુજરાતની નંબર વન ફેકલ્ટી ભણાવે છે. ઇંગ્લિશ હું ભણાવવાનું છું, ખ્યાલ આવી ગયું તમને. કરંટ અફેર્સ પૃથ્વી સર, પૃથ્વીરાજ સિંહ ચૌહાણ સર કરાવે છે. ઓકે, ભૂગોળ સુરજ સર કરાવે છે, સુરજ ભટ્ટ સર. સાયન્સ એન્ડ ટેક મહિપાલ સર કરાવે છે. ઇકોનોમી યાજ્ઞિક સર કરાવે છે. વારસો આસ્થા મેમ કરાવે છે, જે તમને વારસાની સંસ્કૃતિની અનુભૂતિ કરાવે. ઓકે, યસ નીરજભાઈ, થેન્ક યુ. ચાલો હવે આમાં જુઓ ફ્રેન્ડ્સ, કન્ટ્રી સાઈડ યાદ છે ને, કેપિટલ સિટીની બહારનો જે બીજો રૂરલ એરિયા છે એને કન્ટ્રી સાઈડ કહેવાય, રૂરલ રીજન્સ. નંબર વન માં સી આવે, આ બે ઓપ્શન ગયા. પેચ, પેચ એટલે ખ્યાલ છે ને, જમીનનો નાનકડો ભાગ, નાનો એરિયા, સ્મોલ એરિયા. નંબર ટુ સાથે ડી, નંબર ટુ સાથે ડી, ડી. ઓકે, શું વાત છે. બોય યાદ આવી ફ્રેન્ડ્સ, પ્લોટ. નંબર થ્રી સાથે એ, નંબર થ્રી સાથે એ આ ગયું. ઓપ્શન એ જવાબ આવશે, ઓપ્શન એ જવાબ આવશે. ટેંગલ, ટેંગલ નો મીનિંગ શું થાય છે, ટ્વિસ્ટ કરવું, એન્ટેંગલ્ડ, ટ્વિસ્ટેડ. ઓકે, આ પોયમમાં, આ પોયમનો શબ્દ છે, બોય જે શબ્દ છે એ પોયમમાં આવેલો શબ્દ છે, રાઈટ. વિનોદભાઈ, નોમિનેટિવ કેસ એટલે કર્તા વિભક્તિ. વિનોદભાઈ, નોમિનેટિવ કેસ એટલે કર્તા વિભક્તિ. તમને ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં નાઉન એન્ડ કેસ નામના ચેપ્ટરમાં બધું ભણાવી દીધેલું છે. ઓકે, ચલો. હી કેમ ટુ માય હાઉસ વિથ અ વ્યૂ ટુ, બોલો, વિથ અ વ્યૂ ટુ, ના હેતુથી. એની સામે ઇન ઓર્ડર ટુ, કયું ફંક્શન, કયું ફંક્શન, એક્સપ્રેસિંગ purpose, showing purpose, બરાબર છે. In order to, so as to, આ બંને પછી V1 આવે અને with a view to પછી ing આવે, ing form. Option C જવાબ આવશે, option C જવાબ આવશે. ઓકે મિત્રો, 15 ઓગસ્ટ રાત્રે 12 વાગ્યા સુધી, ઓકે, આ માસ્ટર કોર્સમાં 60% ડિસ્કાઉન્ટની ઓફર ચાલુ છે, જેમાં તમને આ સમગ્ર કોર્સિસ બિલકુલ ફ્રી મળે છે. વિડીયો પોઝ કરીને જોવું હોય તો જોઈ લેજો, બરાબર. જેમાં આ આ વેલિડિટીની આ બધી કિંમત છે, પણ અત્યારે તમને આ કિંમતમાં મળે છે 15 ઓગસ્ટ રાત્રે 12 વાગ્યા સુધી. જે લોકો ઇંગ્લિશ, ગુજરાતી, ગણિત, રિઝનિંગ આ 4 સબ્જેક્ટ એક સાથે પાકા કરવા માંગે છે, કે એવા કોર્સની રાહમાં છે, એવા કોર્સની શોધમાં છે કે જે કોર્સમાં 4 સબ્જેક્ટ કવર થઈ જાય, ઇંગ્લિશ, ગુજરાતી, ગણિત, રિઝનિંગ, તો આ કોર્સમાં તમને 4 સબ્જેક્ટ મળે છે ફ્રેન્ડ્સ, એ પણ આ કિંમતમાં. 2 વર્ષ માટે 2280 રૂપિયા છે ખાલી ફ્રેન્ડ્સ, 2 વર્ષના ઓનલી 2280, મહિનાના 100 રૂપિયા ના થયા ફ્રેન્ડ્સ. ઓકે, તો તમારે આ કોર્સનો ઓફરનો લાભ લેવો હોય, તમારા મિત્ર વર્તુળમાં પણ જાણ કરજો. ઓકે, આ બહુ જ સરસ કોર્સ છે. આ કોર્સ ગુજરાતનો સૌથી ચહિતો કોર્સ, જે કોર્સમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. છાયાબેન, એમાં એ જવાબ, એમાં બેટા જવાબ આવશે, પર્સોનિફિકેશન પણ આવશે, અને પર્સોનિફિકેશન પણ આવશે અને મેટાફર પણ આવશે. હા અલ્પાબેન, યસ, આ પ્રશ્ન જે છે, ઇટ ઇઝ ટુ અર્લી ટુ વેક અપ. પહેલા એક વાત ધ્યાનમાં લઈ લો, ટુ પ્લસ એડજેક્ટિવ હોય ને, એટલે પાછળનું જે આ ક્રિયાપદ છે એ ક્રિયાપદ નકાર વાક્યમાં આવે, નકાર અર્થમાં આવે, આ ફિક્સ છે. ઇટ ઇઝ ટુ અર્લી ટુ વેક અપ, વહેલા ઉઠવા માટે આ બહુ વધારે પડતું વહેલું છે, એટલે એટલું બધું વહેલું છે કે આપણે અત્યારે ઉઠવું ના જોઈએ, અત્યારે ના ઉઠી શકીએ. ઓકે, તો સમજો, સૌથી પહેલા તો સિમિલર મિનિંગ વાળું સેન્ટેન્સ તમારે શોધવાનું છે. તો જ્યારે તમે વાક્યને, વાક્યમાં ધેટનો પ્રયોગ કરો કે અર્થ માટે,
ત્યારે આગળ અર્લી શબ્દની આગળ સો નો પ્રયોગ થાય, પેલા તો ટુ નો પ્રયોગ ના થાય. એટલે આ ગયું. બીજું, આ વાક્ય તો હકાર છે, આ વાક્યને નકારમાં ફેરવવાનું નથી. એટલે આ ગયું. રહ્યા બે ઓપ્શન, ઇટ ઇઝ સો અર્લી ધેટ વી કેન વેક અપ. આ વી કેન વેક અપ હકાર જે છે ને, એ હકાર અહીંયા ના આવે, અહીંયા વી કેન નોટ વેક અપ આવે. શું આવે? વી કેન નોટ વેક અપ આવે. એટલે આ ઓપ્શન પણ ના આવે. ઇટ ઇઝ સો અર્લી ધેટ વી કુડ નોટ વેક અપ. નો ભાઈ, અહીંયા વર્તમાન છે તો અહીંયા કુડ નહીં આવે, કેન આવે. અને કેન નોટ ભેગું આવે ફ્રેન્ડ્સ લખવામાં. એક કે ઓપ્શન નથી મળતો. કરો રદ. ઓકે, કરો રદ. આ પ્રશ્નમાં ચાર ઓપ્શનમાં એક પણ ઓપ્શન સાચું નથી. ઓકે, હા, કદાચ અહીંયા નોટ કાઢી નાખો ને, અને અહીંયા કેન નોટ જે છે, કેન નોટ ને ભેગું રાખવા. ઓકે, કેન નોટ હંમેશા ભેગું લખાય છે. તમારે ગૂગલ પર સર્ચ કરવું હોય તો કરી લેજો. બરાબર, ક્લિયર? પ્રશ્ન રદ જશે, પ્રશ્ન ખોટો છે. જવાબ ઓપ્શન, એક કે ઓપ્શન મેચ નથી થતો. બરાબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ પ્રશ્નમાં ભૂલ કાઢવાની છે. કયા પાર્ટમાં ભૂલ છે? બરાબર, શી આસ્ક્ડ ટુ હર બ્રધર. જો ફ્રેન્ડ્સ, તમે જેને પૂછો છો એની આગળ ટુ પ્રિપોઝિશન નથી આવતું, કારણ કે આસ્ક્ડ ક્રિયાપદ છે એ ટ્રાન્ઝિટિવ વર્બ છે, એને ટ્રાન્ઝિટિવ વર્બ કહેવાય છે. એટલે કે અહીંયા ભૂલ છે. બીજી એક વાત, ઓકે, વેન શી એન્ટર્ડ ઇનટુ ધ હાઉસ, એન્ટર ક્રિયાપદ પછી તમે જેમાં એન્ટર થાઓ એની આગળ ઇનટુ પ્રિપોઝિશન નથી આવતું, ઇનટુ પ્રિપોઝિશન નથી લખાતું. આ ભાષાકીય પ્રયોગ અયોગ્ય છે, ભાષા અશુદ્ધિ કહેવાય. અને તમારે ગૂગલ ક્રોમ પર જવાનું, ઓક્સફર્ડ ડિક્શનરીમાં એન્ટર શબ્દ સર્ચ કરીને જોઈ લો, એના એક્ઝામ્પલ્સ ઘણા બધા આપ્યા છે. કેમ્બ્રિજ ડિક્શનરીમાં જોઈ લો, કોલિન્સમાં જોઈ લો, મેરિયમમાં જોઈ લો. તમને એન્ટર શબ્દ જે હશે, એન્ટર ક્રિયાપદ પછી જેમાં એન્ટર થઈ એની આગળ ઇનટુ પ્રિપોઝિશન નથી આવતું. એટલે કે ચારમાં પણ મિસ્ટેક છે, બે જગ્યાએ એરર છે. ઓપ્શન એ પણ જવાબ આવશે અને ઓપ્શન ડી પણ જવાબ આવશે. નહીં આપે તો તમારે પ્રૂફ આપવાનું છે. તમારે મારી પાસે પ્રૂફ લેવાની જરૂર જ નથી મિત્રો. ઓકે, તમારે મારી પાસે પ્રૂફ લેવાની જરૂર જ નથી, તમારે મને કહેવાની જરૂર નથી. ઓકે, ધ્યાનમાં રાખીશું, તમારે મને કહેવાની પણ જરૂર નથી. તમે ફક્ત ગૂગલ ક્રોમમાં જાઓ અને એન્ટર શબ્દ લખો, અને એન્ટર શબ્દ લખીને પાછળ લખો મીનિંગ. શું? બસ આટલું. એન્ટર મીનિંગ, એન્ટર નો મીનિંગ. બરાબર, જુઓ ફ્રેન્ડ્સ, આ પહેલા તો ડિક્શનરી જોઈ લો તમે, ઓક્સફર્ડ લેંગ્વેજીસ. ઓકે, આ મારા ઘરનું નથી. બરાબર, ધ્યાનમાં રાખીશું, આ મારા ઘરનું નથી. જોઈ લો તમે, એક્ઝામ્પલ આપ્યું છે. શું એક્ઝામ્પલ આપ્યું છે? શું એક્ઝામ્પલ આપ્યું છે? હા, કમ ગો ઇનટુ અ પ્લેસ, ગો ક્રિયાપદ પછી ઇનટુ આવે. પણ અહીંયા વાક્ય જો, શી એન્ટર્ડ ધ કિચન, તેણે કિચનમાં એન્ટર થઈ. એન્ટર ક્રિયાપદ પછી અહીંયા ઇનટુ આપ્યું છે, શી એન્ટર્ડ ઇનટુ ધ કિચન નથી આપ્યું. ખ્યાલ આવી રહ્યો છે ફ્રેન્ડ્સ? બરાબર, હવે હું તમને બતાવું કેમ્બ્રિજ. ઓકે, જોઈ લેજો કેમ્બ્રિજ. બરાબર છે, કેમ્બ્રિજ. એન્ટર ઇનટુ ધ રૂમ કે એન્ટર ધ રૂમ? ઇનટુ આપ્યું છે અહીંયા બેટા, નથી આપ્યું. ખ્યાલ આવી ગયો? બસ, તો અહીંયા ઓથેન્ટિક પ્રૂફ તમારી સામે જ છે મિત્રો. ઓકે, રાઈટ, અહીંયા જીસીઆરટીનું એ ના ચાલે, સમજજો એક વસ્તુ. ઓકે, જીસીઆરટીનું એ ના ચાલે, રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. મેગ્નિફિસન્ટ મેરી, મેરી વોઝ અ ટ્રેન્ડ બોક્સર બાય. અહીંયા ભૂલ છે, જુઓ, મેરી વોઝ અ બોક્સર ટ્રેન્ડ બાય, આ રીતનું આવે. મેરી વોઝ અ બોક્સર ટ્રેન્ડ બાય, તો શું આવશે? નરજીતસિંહ. આ તો કન્ટેન્ટના આધાર પર આરામથી તમે જવાબ આપી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન. લજ્જા ગોસ્વામી યાદ છે ને? શૂટિંગ સેન્સેશન યુનિટનું નામ શું છે? એ ટેક્સ્ટનું નામ શું છે? ટાઇટલ શું છે? શૂટિંગ સેન્સેશન. બરાબર, રાઈટ.
તો બે વાર મેડલ જીતી ભાર આપે તો નતો આપ્યો? આવો પ્રશ્ન પૂછશે આ લોકો તમને, ભાર આપે તો નતો આપ્યો તમને? એ લેક્ચર જોજો, ખબર પડી જશે તમને. કોમનવેલ્થ ગેમ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. સાચું વાક્ય શોધવાનું છે. ઇફ અને અનલેસ ના કોન્સેપ્ટ તો હવે તો તમને પાકા થઈ ગયા છે. પહેલા તો અનલેસ, પછીનું વાક્ય નકાર ના આવે. આ બે ઓપ્શન ગયા. ઓકે, સૌથી પહેલા આ બે ગયા ઓપ્શન, રહ્યા બે ઓપ્શન. હવે અનલેસ પછીનું વાક્ય જે છે, અનલેસ યુ રીડ વેલ, આનો મીનિંગ શું થાય? જો તું સારી રીતે નહીં વાંચે તો, નહીં મીનિંગ આવી ગયો એમાં, જો તું સારી રીતે નહીં વાંચે તો તું પરીક્ષામાં ફેલ થઈશ. તો તું પરીક્ષામાં ફેલ નહીં થાય એવો મીનિંગ ના નીકળે, ઓપ્શન એ જવાબ આવશે. બરાબર છે, ચાલો આગળ વધીશું. ભાઈ લાઈક બાઈક કરો, હે આટલા બધા લાઈવ છો, એકાદ લાઈક ઠોકો. બરાબર, ચલો. લિટલ વેલ્યુ, લિટલ નો મીનિંગ શું થાય છે? નહિવત, ખૂબ જ ઓછા મૂલ્યવાળી જે વસ્તુ છે એને શું કહેવાય? નજીવું, મામૂલી, મૂલ્ય રહિત. ફિલાટેલિસ્ટ નો મીનિંગ શું થાય છે? ફિલાટેલિસ્ટ, પોસ્ટ, ઓકે, કોઈન્સ, એનું કલેક્શન કરનાર જે છે એને ફિલાટેલિસ્ટ કહેવાય છે. ઓકે, ના આવે. એક્સટેમ્પોરે એટલે વિધાઉટ પ્રિપેરેશન, કોઈ પણ તૈયારી વગર. વિધાઉટ પ્રિપેરેશન, કોઈ પણ તૈયારી વગર કોઈ પણ સ્પીચ આપી, કોઈ પણ કામ કર્યું તો એને એક્સટેમ્પોરે કહેવાય, ના આવે. ઓર્થોડોક્સ, જૂણવાણી. તો પછી રહ્યું શું? ડેસ્પિકેબલ. ડેસ્પિકેબલ, ડેસ્પિકેબલ નો મીનિંગ થાય છે, એકચ્યુઅલી આ પણ જવાબ ન આવે, ધ્યાનમાં રાખીશું. ડેસ્પિકેબલ નો મીનિંગ થાય છે કન્ટેમ્પ્ટેબલ, ડિઝર્વિંગ કન્ટેમ્પ્ટેબલ. ઓકે, ડિઝર્વિંગ કન્ટેમ્પ્ટ, ઘૃણા લાયક. ઓકે, ઘૃણા, તિરસ્કારને લાયક. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. The stricter you are, the worse the growth of the child is. જેટલા વધારે સ્ટ્રિક્ટ એટલા એટલું વધારે ખરાબ. જેટલું વધારે એટલું વધારે. ડબલ કમ્પેરેટિવ ડિગ્રી, ડબલ કમ્પેરિઝન આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ડ્વેલ એટલે રહેવું. ડ્વેલ એટલે રહેવું, એનો ઓપોઝિટ મિનિંગ લીવ તો સિનોનિમ કહેવાય, બ્રૂડ સિનોનિમ કહેવાય, ઇનહેબિટ સિનોનિમ કહેવાય. ઇનહેબિટ એટલે રહેવાસ કરવો, બ્રૂડ નો મિનિંગ ઈંડા સેવવા પણ થાય. માઇગ્રેટ એટલે સ્થળાંતર કરવું, તો એ જગ્યાએ રહો છો તો તમે સ્થળાંતર નથી કરતા, સ્થળાંતર કરો છો તો એ જગ્યાએ રહેતા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, વોલ્ટ ડિઝનીનું સૌથી પહેલી સિરીઝ કઈ હતી? એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, યાદ આવ્યું? એના પછી બી આ નંબર વન સૌથી પહેલી, જે કઈ એટલું બધું કઈ એને રિઝલ્ટ ના મળ્યું, પરિણામ ના મળ્યું. એના પછી નંબર ટુ માં ઓસ્વાલ્ડ ધ રેબિટ, યાદ છે ને? ન્યુયોર્ક જઈને બહુ સરસ ડીલ કરી આવ્યા હતા. અને મિકી આ નંબર ત્રણ, કે જેમણે એને દુનિયામાં ફેમસ બનાવી દીધા. ઓકે, પિનોશિયો એ એમની કોઈ સિરીઝ નહોતી. પિનોશિયો જે છે એ જ્યારે ઓસ્વાલ્ડ જે ડિઝની છે, વોલ્ટ ડિઝની, ઓકે, એ એમના ભાઈના દીકરાને, ઓકે, જ્યારે સ્ટોરી સંભળાવતા હોય છે ત્યારે પિનોશિયો નામનું એક કેરેક્ટર બતાવે છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ વાક્યને કમ્પ્લીટ કરવાનું છે, આ વાક્ય અધૂરું છે. આઈ વુડ હેવ અટેન્ડેડ, પરફેક્ટ મોડલની વાક્ય રચના, યાદ આવ્યું? કન્ડિશનલ ચેપ્ટર. ઓકે, તમારે આ ચેપ્ટર સમજવું હોય તો આપણા ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં છે કન્ડિશનલ ચેપ્ટર. ઓકે, તો પરફેક્ટ મોડલ છે તો અહીંયા ભૂતકાળ સૂચક મોડલ છે, તો અહીંયા પૂર્ણ ભૂતકાળ આવશે. અહીંયા પૂર્ણ ભૂતકાળ નથી, અહીંયા નથી, અહીંયા નથી. એકમાત્ર ઓપ્શન એ માં ફ્રેન્ડ્સ પૂર્ણ ભૂતકાળ આપેલ છે. ઇફ પછી, એટલે કે ઓપ્શન એ જવાબ આવશે. ઇફ યુ હેડ સેન્ટ મી ધ ઇન્વિટેશન,
I would have attended your wedding reception. જો તે મને ઇન્વિટેશન મોકલ્યું હોત તો મેં તારું વેડિંગ રિસેપ્શન છે એને અટેન્ડ કર્યું હોત. ગુજરાતીમાં એને આને ક્રિયાતી પ્રત્યર્થ કહેવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભાઈ યાદ આવ્યું બધાને? ભાઈઓ તથા બહેનો યાદ આવ્યું બધાને? હેલ બેન્ટ ડિટરમિન્ડ ફોર્મલી ડિટરમિન્ડ ઓકે રાઠોડ લલિત વેબ ડેમી એપ્લિકેશનમાં બેટા તમારે જાઓ એટલે નીચે સ્ટોરનું ઓપ્શન હશે. સ્ટોરમાં જઈને ખાલી SSC સર્ચ કરશો એટલે તમને SSC MTS CGL CHSL નો કોર્સ મળી જશે ઇંગ્લિશ. ઓકે ચાલો. હેલ બેન્ટ ઓન ફુલફિલિંગ હિઝ ડ્રીમ, એનું જે સપનું છે એ સપનાને ફુલફિલ કરવા પર તે હેલ બેન્ટ. એટલે કે હેલ બેન્ટ શબ્દનો ગુજરાતી મિનિંગ થાય દ્રઢ નિશ્ચય. દ્રઢ નિશ્ચય. આ ગ્રીન્ડ ક્રિયાપદનું મીનિંગ શું થાય છે? ટુ ગીવ અ બ્રોડ સ્માઈલ. ઓકે બ્રોડ સ્માઈલ આપવી. ડિસેન્ટ અસહમતી. ઓકે ક્લિયર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. બહુ તમને ઉતાવળા છે રાઈટ? ચાલો. અનલાઈક સુનિલ કોહલી પ્લેઝ ફાસ્ટ. સુનિલ થી ઉલટું કોહલી ઝડપથી રમે છે. તો અહીંયા એક વ્યક્તિની બીજી વ્યક્તિના એક વ્યક્તિને બીજા વ્યક્તિના રિલેશનમાં વાત કરી છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિના રિલેશનમાં વાત કરી છે. યાદ આવ્યું તમને આ ફંક્શન? ધ સેમ એઝ અલાઈક અનલાઈક સિમિલર. Are you talking about person, place, thing in relation to something? બરાબર છે. Manage your stress. Manage your stress ના પાર્ટ જે છે એ પાઠમાં ઓકે સમજજો. આ કરાયો છે કે નથી કરાયો તમને? હા ટેસ્ટમાં એ આપ્યો છે પ્રશ્ન, બેઠો પ્રશ્ન છે. If it doesn't take place in your mind, induces chances, આ શબ્દો અલગ અલગ છે, of your failing the exam. જો તમારા માઇન્ડમાં એ ન થાય તો પરીક્ષામાં નાપાસ થવાની શક્યતા વધારે છે. તો શું ન થાય? શું ન થાય? તો જે આપણે ભણ્યા છીએ, જે આપણે વાંચ્યું છે, જેનો આપણે સ્ટડી કર્યો છે, અભ્યાસ કર્યો છે, એ આપણને જો યાદ ન આવે તો એને રિટ્રીવ ના કરીએ તો. રિટ્રીવ યાદ છે ને ફ્રેન્ડ્સ? રિટ્રીવ ક્રિયાપદનો મીનિંગ શું થાય છે? જે આપણે આપણા મગજમાં સ્ટોર કર્યું છે એને ખેંચવું, એને એટલે કે એને યાદ કરવું, રિકોલ કરવું. રિટ્રીવલ નો મીનિંગ શું થાય છે? રિમેમ્બર ક્રિયાપદનું સમાનાર્થી છે. રિકોલ ક્રિયાપદનું સમાનાર્થી છે. યાદ કરવું. જે ઇન્ફોર્મેશન છે ઇન્ફોર્મેશન નું રિટ્રીવલ થવું જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઇફ યુ બીકમ યુ ડોન્ટ સ્ટે, ખાલી જગ્યા. જો તમે આ બેઠો પ્રશ્ન ટેસ્ટમાં આપેલો છે, જોવું હોય તો જોઈ લો. બેલિજરન્ટ નો મીનિંગ શું થાય છે? અગ્રેસિવ. બેલિજરન્ટ નો મીનિંગ શું થાય છે? અગ્રેસિવ. ડિસન્ટ નો મીનિંગ શું થાય છે? હા સુશીલ. ઓકે વ્યવસ્થિત, એમ કોઈની સાથે ઝઘડા નહીં કરવા. જો તમે બેલિજરન્ટ બનો છો, યુદ્ધ પ્રેમી બનો છો, બેલિજરન્ટ નો મીનિંગ થાય યુદ્ધ પ્રેમી, તો તમે ડિસન્ટ રહેતા નથી. જો તમે યુદ્ધ પ્રેમી બનો છો, અગ્રેસિવ બનો છો, આક્રમક બનો છો, તો તમે ડિસન્ટ નથી રહેતા. બિલકુલ સાચી વાત છે. બાકીના ત્રણ ઓપ્શન બિલકુલ મેચ નહીં થાય. જોવું હોય જોઈ લો. એકત્રીસમાં પ્રશ્નમાં, હા એકત્રીસના પ્રશ્નમાં એ નથી જ બરાબર બેટા, પણ ડેસ્પીકેબલ આવી શકે. ઓકે ડેસ્પીકેબલ આવી શકે છે. ચાલો એડજસ્ટમેન્ટ નામનો જે પાર્ટ છે, નાના નાની યાદ આવ્યું બરાબર? હવે ક્વિબલિંગ. ક્વિબલિંગ શબ્દનો મીનિંગ યાદ આવ્યો ફ્રેન્ડ્સ? નાની નાની વાતોમાં લડવું, નાની નાની વાતોમાં ફરિયાદ કરવી, ઝઘડા કરવા. યાદ આવી રહ્યું છે ફ્રેન્ડ્સ? નાની નાની વાતોમાં એકદમ ટ્રિવિયલ થિંગ્સ, પેટી થિંગ્સ, પેટી થિંગ્સ,
ओके ही केप्ट ऑन ऑब्जेक्टिंग ओवर पेटी इश्यूज ऑल द टाइम. ऑप्शन सी जवाब आवश्य. ओके હર્ષિદાબા શું વાત છે, મિનિંગ યાદ નથી પણ કરાયું તું એ યાદ છે. આ તો એ પણ સારું ને, લેક્ચર ભરવાનો આ ફાયદો છે જુઓ, રાઈટ. આમાં તમને આ બધા મિનિંગ ખબર નથી પણ બેલી જ રન ને ડિસન્ટ જેવું કંઈક આવે છે આમાં, અને ટેસ્ટમાં એ તમને ટેસ્ટમાં પ્રશ્ન આપી દીધો તો યાદ આવી ગયું, બહુ સરસ. અને મિનિંગ અત્યારે મેં તમને સમજાવી દીધો, હવે તો ક્લિયર થઈ ગયું બેટા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ગાંધીજી વોઝ અ ગ્રેટ મેન, ખાલી જગ્યા વી રિસ્પેક્ટ વેરી મચ. રિલેટિવ પ્રોનાઉન ચેપ્ટર નો ક્વેશ્ચન છે. ઓકે, રિલેટિવ પ્રોનાઉન. જેમને, અરે મને જરા જણાવો ફ્રેન્ડ્સ, આપણે મેગા રિવિઝન લેક્ચર જે ગોઠવ્યું હતું, હા મેગા રિવિઝન લેક્ચર ગોઠવ્યું હતું ને ફ્રેન્ડ્સ, હા ધક્કા મૂકી અને મેગા રિવિઝન લેક્ચર બંને સાથે ગોઠવ્યું હતું, એમાં સૌથી છેલ્લે લેક્ચર જોઈ લો, જોવું હોય તો એમાં તમને આ કોન્સેપ્ટ ક્લિયર કરાવેલું છે. ગાંધીજી વોઝ અ ગ્રેટ મેન, ગાંધીજી એક મહાન માણસ હતા કે જેમને આપણે ખૂબ જ રિસ્પેક્ટ કરીએ છીએ. જેમને, હુમ, હુમ, બરાબર છે, હુમ. ભાર્ગવભાઈ આમાં બેટા ક્વિબલિંગ, હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર ઓલ ધ ટાઈમ. દર વખતે તેઓ એની સાથે ક્વિબલિંગ કર્યા રાખતા હતા. ક્વિબલિંગ નો મીનિંગ ખબર હોવો જોઈએ, નાની નાની વાતો પર વિરોધ કરવો, ફરિયાદ કરવી, ક્વિબલિંગ. ઓકે, પછી એની સાથે ટુ ક્વિપ ક્રિયાપદ, ક્વિપ ક્રિયાપદ યાદ આવ્યું, ક્વિપ, ક્વિપ, ટુ ગીવ અ વાઇઝ રિમાર્ક, એક સમજદારી ભર્યો રિમાર્ક. ઇટ હેપન્સ, ઇટ હેપન્સ, યાદ આવ્યું વાક્ય, થાય બેટા એવું, થાય એવું. નાના એમના પોતાને, ઓકે પૌત્રને સમજાવતા હતા, રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હુર્રે, હુર્રે, વી હેવ વોન ધ મેચ ટુડે. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો તમારે આ જે હેવ છે એનું એડ કરવાનું છે. આ કોન્સેપ્ટ મેં તમને ક્લિયર કરાવ્યો હતો, બરાબર. હવે અહીંયા હેડ કરેલું છે, અહીંયા કરેલું છે, નથી કરેલું, અહીંયા કરેલું છે, નથી કરેલું, અહીંયા કરેલું છે. એટલે ચલો બે ઓપ્શન તો ઉડી ગયા, બે ઓપ્શન તો ઉડી ગયા, બરાબર છે. બીજું હુર્રે, એક્સક્લેમ કર્યું છે, ઉદ્ગાર વાક્ય છે. આ ઉદ્ગાર વાક્યમાં ગણાય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નું ચેપ્ટર જોયું હોય તમે તો તમને આમાં ક્લિયર થઈ જાય. ટોલ્ડ નહીં, એક્સક્લેમ્ડ, અને હુર્રે, જોય, ખુશી સાથે. રાજ એક્સક્લેમ્ડ વિથ જોય ટુ શ્યામ ધેટ ધે હેડ વોન ધ મેચ ધેટ ડે, ટુડે નું ધેટ ડે. ઓકે, યસ, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીશું. Most ferocious kind of ants. સૌથી વધુ ભયાનક કીડીઓ કઈ ભાઈ? હા, કે જે લાઈનમાં મિલિયન્સ ઓફ નંબર, ઓકે, લાખો કરોડોની સંખ્યામાં લાઈનમાં જતી હોય છે અને જે વચ્ચે આવે એને ખાઈ જાય. લાઈનમાં જતી હોય એટલે ડ્રાઇવિંગ કરતી હોય, શોર્ટ ટ્રિક યાદ આવી? હા, આફ્રિકાની ડ્રાઈવર એન્ટ્સ, આફ્રિકાની ડ્રાઈવર એન્ટ્સ, શોર્ટ ટ્રિક યાદ આવી ફ્રેન્ડ્સ? આફ્રિકાની ડ્રાઈવર એન્ટ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે સમજો આ પ્રશ્ન, વિચ, વોટ ઇમ્પેક્ટ વિલ ઓટોમેટેડ ફેબ્રિકેશન હેવ ઓન સોસાયટી. સોસાયટી ઉપર શું ઇમ્પેક્ટ પડશે ઓટોમેટેડ ફેબ્રિકેશન? આ તો છેલ્લે મેં તમને ફરી એકવાર રિપીટ કરાવ્યું, રિવાઇઝ કરાવ્યું હતું. ઓકે, ઓકે, ચાલો હવે સમજો ફ્રેન્ડ્સ, માસ પ્રોડક્શન વિલ ઇન્ક્રીઝ. હવે ઓટોમેટેડ ફેબ્રિકેશન આવે એટલે નાના નાના યુનિટમાં બધા લોકો, તમે જૂનું આપી જાઓ તેમાંથી નવું બનાવીને આપતા હોય. ઓકે, આવું હતું ને ઓટોમેટેડ ફેબ્રિકેશનમાં. તો માસ પ્રોડક્શન વધશે કે ઘટશે ભાઈ? ડિક્રીઝ, યાદ આવ્યું?
સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝ ફેસિલિટીઝ વિલ ડિસઅપીયર. નાની નાની કમ્યુનિટી બેઝ ફેસિલિટી જે છે, નાના યુનિટ, એ ડિસઅપીયર નહીં, એ તો પૂરા જોશ સાથે પાછા રિટર્ન આવશે. બરાબર. ફેક્ટરીઝ વિલ બી સેન્ટ્રલાઇઝ, ફેક્ટરીઓ ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે. જે કેન્દ્રિત હતી, જેના ઉપર બધાનો આધાર હતો, એ ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે. તો જવાબ મળી ગયો. નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક વિથ અ વિથ અ બેંગ વિથ અ બેંગ. બરાબર છે. નેક્સ્ટ. કાંગડ દૂમ માં કેટલી ફેમિલી રહે છે? 200. ઓકે, 200 ફેમિલીઝ. અનસ્ટેબલ અને વીકલી રેડિયો એક્ટિવ એલિમેન્ટ કયું? કાર્બનનું. કાર્બન 14. કાર્બન 11 ને 12 જે છે સ્ટેબલ ફોર્મ છે અને રેડિયો એક્ટિવ વધારે છે. ઓકે, આ પણ આપણે સમજ્યા હતા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. મેઇનલી સાયકોલોજી પર, મોટા ભાગે સાયકોલોજીને રિલેટેડ છે, માનસિક સમસ્યાઓ છે બધી. યસ નિમેશભાઈ, રાઈટ. અમુક ક્વેશ્ચન તો એમાં કઈ વિચારવાનું જ નથી રહેતું, રાઈટ. બાળપણમાં એ કોની સાથે રમતી હતી? બીજા બાળકો જે છે રમકડાઓ સાથે રમતા હતા. અને આ લજ્જા જે છે શૂટિંગ સેન્સેશન ગન સાથે રમતી હતી. હા કે ના? હા, ટેસ્ટમાં બેઠો ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન. મેરી કોમની જે ઓટોબાયોગ્રાફી છે એનું નામ શું છે? અનબ્રેકેબલ. અનબ્રેકેબલ. અને બાયોપિક, એની જે બાયોપિક જે બનાવવામાં આવી છે 2014માં, આ 2013માં, આ 2014માં જે બાયોપિક છે, એટલે કે મૂવી એમના ઉપર બનાવવામાં આવી છે, એ મૂવીનું નામ મેરી કોમ જ છે. એ મૂવીનું નામ મેરી કોમ જ છે. મૂવીનું નામ મેરી કોમ, બાયોપિક. પણ ઓટોબાયોગ્રાફી જે લખવામાં આવી છે એનું અનબ્રેકેબલ. આપણે પોયમ એમાં જે આર્ચ આર્ટ સ્ટોન બ્રિજ જે છે એમાં એ બ્રિજ ઉપર સ્ટોન લગાડેલા છે ને એ આંખો જેવા લાગતા હતા, એટલે એને આઈ સાથે સરખાવ્યું છે. કોની સાથે? આઈ સાથે સરખાવ્યું છે. પ્રતિકનું જે આઈક્યુ છે એ કયા પ્રોફેશન સાથે મેચ થતું હતું? પ્રતિકને એના મમ્મી પપ્પા ટેન્શનમાં આવી ગયા, ખબર છે, યાદ આવે છે? કઈ બહુ મજા કરી હતી એ યુનિટ ભણતા ભણતા. આ યુનિટ નથી, આ એક્ચ્યુઅલી ફંક્શનમાં, ફંક્શનમાં પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફમાંથી આ લોકોએ પૂછ્યું છે. જુઓ, આ કોઈ લેસન ટેક્સ્ટ નથી, પણ પાછળ ફંક્શનમાં જે પેરેગ્રાફ આપણે સમજતા હોઈએ છીએ ને એ સમજાવે છે. મેં તમને પેરેગ્રાફમાંથી પૂછ્યું છે. બરાબર છે. હા, સાયન્ટિસ્ટ એનો જે આઈક્યુ છે એ કોની સાથે મેચ થાય છે? સાયન્ટિસ્ટ સાથે મેચ થાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. લેટર્સ વાળું વાક્ય હોય, લેટર્સ વાળું એટલે સજેસ્ટેડ ક્રિયાપદ આવે. અને સાવીએ સ્નેહાને સજેસ્ટ કર્યું છે એટલે સેડ ટુ ના બદલે સજેસ્ટેડ ટુ આવે. સવી સજેસ્ટેડ ટુ સ્નેહા. સવી સજેસ્ટેડ ટુ, ટુ પછી અહીંયા સ્નેહાની વાત જ નથી કરી. જો ડાયરેક્ટ વિઝિટિંગ મૂકો તો ટુ ના આવે. ગયું. ઓકે, ચલો એના પછી સવી સજેસ્ટેડ ધેટ વાક્ય ધેટ થી જોડ્યું. તો આ લેટ્સ વાળું વાક્ય છે એ શુડ વાળી વાક્ય રચનામાં ફેરવાઈ જાય. સમજાવું છું પછી. ચલો આને સાઈડ પર રાખો. ટોલ્ડ નહીં આવે.
સજેસ્ટ વર્તમાન કાળમાં નહીં આવે, ગયું તો જવાબ બી આવશે. હવે સવિએ સ્નેહાને સજેસ્ટ કર્યું, સજેસ્ટેડ ટુ સ્નેહા, નથી આપ્યું તો વાંધો નથી, આપવું જોઈએ પણ નથી આપ્યું તો આ જવાબ આવશે. સવિ સજેસ્ટેડ ટુ સ્નેહા ધેટ ધે શુડ વિઝિટ કેદારનાથ ડ્યુરિંગ ધેટ વેકેશન. ધીઝ વેકેશન ના બદલે ધેટ વેકેશન. સવિએ સ્નેહાને સજેસ્ટ કર્યું કે તેમણે એ વેકેશનમાં કેદારનાથની મુલાકાત લેવી જોઈએ. ચલો ક્લિયર ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન. અનલેસ યુ અટેન્ડ ધ ક્લાસીસ રેગ્યુલરલી, અનલેસ યુ અટેન્ડ ધ ક્લાસીસ રેગ્યુલરલી, જો તું નિયમિત ક્લાસ અટેન્ડ ન કરે તો, ન મીનિંગ આવી ગયું આમાં, બરાબર છે, જો તું ક્લાસીસ અટેન્ડ નહીં કરે રેગ્યુલર તો. હવે આ સાદો વર્તમાનકાળ છે ફ્રેન્ડ્સ, સાદો વર્તમાનકાળ હોય તો સામે ભૂતકાળ સૂચક મોડલ ના આવે. ઓકે, બીજો, યુ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક, યુ શેલ અન્ડરસ્ટેન્ડ. ગયો, જો રેગ્યુલર ક્લાસીસ અટેન્ડ નહીં કરે તો તને ટોપિક સમજાશે કે નહીં સમજાય, નહીં સમજાય. યુ વિલ નાઉ અન્ડરસ્ટેન્ડ, તો હવે તું ટોપિક સમજીશ નહીં, આ આવશે જવાબ. ક્લિયર? હા, આ જે સોલ્યુશન વાળી પીડીએફ છે તમને ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશું, આપણી વેબ ડેમી એપ્લિકેશનની ટેલિગ્રામ ચેનલ છે, વેબ ડેમીની ટેલિગ્રામ ચેનલ છે, વેબ ડેમી ઓફિશિયલ, એની લિંક આપેલી છે નીચે. ઓકે, ટેલિગ્રામમાં વેબ ડેમી ઓફિશિયલ સર્ચ કરશો તો એમાં આની લિંક આપી દઈશું, તો એ ટેલિગ્રામ ચેનલમાં જે લોકો ના જોડાયા હોય તો જોડાઈ જાય. ચાલો હવે જુઓ ફ્રેન્ડ્સ, રીઝન અને રિઝલ્ટ દર્શાવનારું ફંક્શન સિલેક્ટ કરવાનું છે. રીઝન અને રિઝલ્ટ, હવે સિમ્પલ વસ્તુ છે, પ્રત્યુષ વાય ડીડ યુ લિફ્ટ ધ બોક્સ, તે શા માટે બોક્સ ઊંચક્યું, ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે, ભૂતકાળનો પ્રશ્ન પૂછ્યો છે, તો વર્તમાન સૂચક ક્રિયાપદ ના મુકાય. શા માટે બોક્સ ઊંચક્યું, તો બોક્સ હેવી હતું કે હલકું હતું, તે હતું ભૂતકાળમાં આવે, એટલે ઇઝ ના આવે, વોઝ આવે. બીજું ફ્રેન્ડ્સ, ફોર પ્રિપોઝિશન પછી આ આઈ કરતા વાચક સર્વનામ ના આવે, ફોર મી આવે, ફોર આઈ આપ્યું છે તો આ ઓપ્શન પણ ગયું, તો પછી બહુ બહુ વિચારવાની જરૂર નથી. ધ બોક્સ વોઝ હેવી ઇનફ ફોર મી ટુ લિફ્ટ, ઇનફ શબ્દ હોય ને તો પાછળ જે ક્રિયાપદ છે એ ક્રિયા કરી શકતો હતો એવો અર્થ થશે. ધ બોક્સ વોઝ હેવી ઇનફ ફોર મી ટુ લિફ્ટ, એ બોક્સ એટલું હેવી હતું પૂરતા પ્રમાણમાં કે હું ઊંચકી શકતો હતો, બહુ વધારે પડતું હેવી નહોતું. ઓકે, ચાલો ક્લિયર ફ્રેન્ડ્સ. નેક્સ્ટ, કન્ટેન્ટના આધાર પર બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. ઓકે, કન્સ્ટ્રક્શનની આર્મીમાં હીરોઝ બનો, બિલકુલ સાચી વાત છે, હેલન કેલરનું કહેવું છે. ધ ફેમિલી વોઝ ફ્રાઇટન્ડ, મોરિસનો સ્પેલિંગ એ ખોટો લખ્યું છે. ઓકે, જે ઇન્ડિયાનું જે ડિપિક્શન કર્યું, ડિસ્ક્રિપ્શન કર્યું, વર્ણન, એનાથી ગભરાઈ ગયું નહીં, ફેસિનેટેડ થઈ ગયું, આકર્ષિત થઈ ગયું, આકર્ષિત. ઓકે, આઈ કેન જે છે એ ફ્રેઝને ડિલીટ કરવાનો છે વોકેબ્યુલરીમાંથી, કે પછી આઈ કેન નોટ જે છે ફ્રેઝ છે એને હું નથી કરી શકતો, એને ડિલીટ કરવાનું છે, એટલે આ પણ ખોટું છે, આ એક જ સાચું છે. તો નંબર વન ટ્રુ, આ ટ્રુ છે, નંબર વન ટ્રુ, આ બાકીના ફોલ્સ છે, બાકીના ફોલ્સ, આ ટુ ટ્રુ નથી, બી જવાબ આવશે. ઓકે રિયાબેન, થેન્ક યુ. હા નિમિષભાઈ, આપણે પ્રિન્ટ પ્રિન્ટ જે છે, પ્રિન્ટ એ ક્યારે કાઢવી જોઈએ? પાઠ યાદ આવે, ગ્રીન ચાર્ટર, ગ્રીન ચાર્ટર પાઠ યાદ આવે છે બધાને? હા, જ્યારે એબ્સોલ્યુટલી ઇનએવિટેબલ હોય, ટાળી ન શકાય કે ભાઈ પ્રિન્ટ કાઢવી જ પડે એવી છે, ત્યારે પ્રિન્ટ કાઢવી જ પડે એવી છે ત્યારે. ઓકે, પ્રૂફ રીડિંગ પણ તમારે લેપટોપમાં કે પીસીમાં કરવાનું છે પ્રૂફ રીડિંગ. ઓકે, છેલ્લે ફાઇનલ એડિટિંગ પછી જ તમારે પ્રિન્ટ કાઢવાની, એટલે એટલો કાગળ ના બગડે, એટલો કાગળનો આપણે ઉપયોગ કરવાની જરૂર ના પડે. વોટ ઇઝ હેડેક, હેડેક શું છે ભાઈ? હા,
હેડેક શું છે? માથાનો દુખાવો. હે એન એક્સક્યુઝ. હા તો તમને આરામથી યાદ આવી જ જાય. હા એન એલિગન્ટ ફોલ્સહુડ, એક આકર્ષક જૂઠાણું, સુંદર જૂઠાણું. શું? સુંદર જૂઠાણું. આમાં મજા કરી હતી આપણે આ પાઠમાં, બરાબર છે? હવે મો એન્ડ મેગિન્સ ની જે કંપની છે, કંપનીમાંથી જે માણસ આવ્યો એને મિસિસ વ્હાઈટને કેટલી અમાઉન્ટ વાળું પરબીડ્યું જે છે એન્વલપ, એ એન્વલપ આપ્યું. હા કેટલા પાઉન્ડ્સ? 200 પાઉન્ડ્સ ની માંગણી કરી હતી ને. કયો પાઠ? મંકીઝ પો, વાંદરાનો પંજો, જાદુઈ. યસ, નેક્સ્ટ ક્વેશ્ચન. હેલન કેલર, આ મેં તમને છે ને, આપણે મેં તમને વારંવાર આગ્રહ રાખ્યો હતો કે કેટલોક જે ડેટા છે ને, સ્પેસિફિક ઇન્ફોર્મેશન, એના પર અન્ડરલાઈન કરતા જ જવો. કયા કયા દેશો? આર્જેન્ટિનાની વાત થઈ જ નથી થઈ, ગ્રીસની વાત નથી થઈ, ગ્રીનલેન્ડની વાત નથી થઈ, ઓસ્ટ્રિયા, જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, આ ચાર દેશોમાંથી જે મેગઝિન્સ છે, ન્યૂઝપેપર છે, એ બધા એમણે વાંચ્યા હતા. ઓકે, એ બધા વાંચ્યા હતા. ચલો એના પછી ફોરેન મેન્સ હેન્ડ્સ, આ પોયમમાંથી પ્રશ્ન પૂછ્યો છે. આ કયો પ્રશ્ન છે? પોયમમાંથી પ્રશ્ન છે. ઓકે, રાઈટ. આ જે છે ને એ કઈ પોયમ છે ફ્રેન્ડ્સ? નો મેન આર ફોરેન, ફોરેનર્સ. ઓકે, નો લેન્ડ ઇઝ ફોરેન, નો મેન આર ફોરેન. યાદ આવ્યું આ પાર્ટ? આ પોયમ નું નામ યાદ આવ્યું? આપણો, આપણી જે મજૂરી છે, આપણી મજૂરીથી કંઈ જુદો નથી એમનો, એમની મજૂરી. ઓકે, એ લોકોની મજૂરી, બીજા દેશના માણસોની મજૂરી જે છે, લેબર છે, એ આપણાથી કંઈ જુદું નથી, આપણા જેવું જ છે. આપણે જે રીતે લેબર કરીએ છીએ, જે રીતે એ લોકો લેબર કરે છે. ઓકે, નદીના પથરાર કિનારા ઉપર બેસતા બેસતા એ વૃદ્ધ માણસ શું કરે છે? વોટ ડઝ ધ ઓલ્ડ મેન ડૂ સિટિંગ ઓન ધ સ્ટોની બેન્ક ઓફ ધ રિવર? શું કરે છે? અ યાર્ન ઓફ રેઇનબો, યાર્ડ નહીં, યાર્ન, ફેબ્રિક, કપડું. ઓકે, તો રેઇનબો, રાઈટ, રેઇનબો જે છે એ રેઇનબો નું યાર્ન ગૂંથી રહ્યા છે, વિવિંગ કરી રહ્યા છે. ઓકે, ડોક્ટર કેડી કામલે કોણ છે? સાયકિયાટ્રિસ્ટ. આ તો તમે લોજિક ચલાવી શકો છો ફ્રેન્ડ્સ, મનોચિકિત્સક. એ નાનાને શું થઈ ગયું હતું ભાઈ? નાનાને શું થઈ ગયું હતું? મોર્ફિંગ કરતા હતા કે નહોતા કરતા? મોર્ફિંગ. હા, કોઈક વાર નાનીના જેવું વર્તન કરતા હતા, તે મનોચિકિત્સક, માનસિક બીમારી હતી એવું લાગ્યું, એટલે તો ડોક્ટર કેડી કામલેને બોલાવ્યા હતા. સાયકિયાટ્રિસ્ટ છે. કોણ છે? મનોચિકિત્સક, સાયકિયાટ્રિસ્ટ હતા. ઓકે, પ્રદીપભાઈ, તમારે બફરિંગ થતું હોય બેટા તો જોઈ લો, નેટવર્ક તમારું કદાચ ઘટી ગયું હશે બેટા. વોલ્ટ ડિઝની બેન્કર, જે લોકો બેંક એમને લોન આપતા હતા એમના માટે વોલ્ટ ડિઝની કેવા હતા? હે, યાદ આવ્યું ફ્રેન્ડ્સ? અ વાઇલ્ડ મેન, જંગલી માણસ, હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી. ઓકે, દેવાળું ફૂંકવા માટે દ્રઢ નિશ્ચય હતા. હેલ બેન્ટ શબ્દ યાદ આવી ગયો? હેલ બેન્ટ શબ્દ યાદ આવી ગયો? ડિફાઇલ નો મીનિંગ શું થાય છે? સ્પોઇલ, બગાડવું. A3, 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 આ બે ગયા.
બરાબર છે એવરલાસ્ટિંગ એટલે ઇટર્નલ શાશ્વત એવરલાસ્ટિંગ ઇટર્નલ બંને શાશ્વત બી વન બી વન અહીંયા છે અહીંયા નથી ઓપ્શન એ જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે યસ નિમેશભાઈ ઓકે નેક્સ્ટ ટ્રુ ઓર ફોલ્સ આ સારી મેથડ લાવ્યા છો આ સારું છે સરસ પ્રશ્ન પૂછ્યા છે ભૂલ પણ નથી બહુ સારું કહેવાય ઓકે હવે જુઓ ફ્રેન્ડ્સ ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ અહીંયા છે ને પાઠમાં યોર શબ્દ આપેલો છે ટેક્સ્ટમાં ચાલે પણ એમાં કંઈ વાંધો ના ટેલિટચ યાદ છે ને ટેલિટચ ટેલિટચ છે તમને તમારી જે દુનિયા છે એની સાથે ઇન્ટરેક્ટ કરવા દે છે દૂરથી પણ ટચ કરીને ઓકે અંતરથી આ સાચું છે આ ટ્રુ છે આ ટ્રુ છે કન્વર્ઝેશન ઓફ ફોરેસ્ટ ઇઝ નોટ અવર મોરલ ડ્યુટી ઓકે આપણી નૈતિક ફરજ નથી જંગલનું રક્ષણ કરવું એમાં એ પાછું જુઓ ફ્રેન્ડ્સ કન્વર્ઝેશન કન્વર્ઝેશન ને કન્ઝર્વેશન આવે કન્ઝર્વેશન પણ આમે કન્ઝર્વેશન મૂકો કે કન્વર્ઝેશન મૂકો કન્ઝર્વેશન હોત તો એ આપણી મોરલ ડ્યુટી નથી એવું નહીં એ આપણી મોરલ ડ્યુટી છે એટલે કે આ પણ આ ફોલ્સ છે ટ્રુ નથી સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગા સૂર્ય નમસ્કાર એ યોગનું પ્રાચીન રૂપ છે સાચી વાત છે ભાઈ ટી એફ ટી ઓપ્શન ડી માં મળી આવે છે ખ્યાલ આવી ગયો ઓકે ટી એફ ટી ડન ચાલો પણ બેટા અલ્પાબેન ધ્યાનમાં રાખીશું અહીંયા કન્ઝર્વેશન હોય તો પણ અહીંયા નોટ આપ્યું છે ને એટલે અર્થની દ્રષ્ટિએ અનુચિત છે ખોટું છે છાસઠ નંબરનો ક્વેશ્ચન ઓકે ઇન અ ફ્યુ મિનિટ જે છે એને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછવાનો છે ઓકે કોફી વિલ બી સર્વડ ઇન અ ફ્યુ મિનિટ્સ કોફી થોડીક મિનિટોમાં સર્વ કરવામાં આવશે પીરસવામાં આવશે ઓકે તો ક્યારે પીરસવામાં આવશે ક્યારે માટે વેન આવે એમાં વિલ મોડલ વર્બ છે તો વિલ નું વિલેજ રાખવાનું છે અહીંયા કઈ તમને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવવાની વાત નથી કરી ઓપ્શન એ જવાબ આવશે વેન વિલ કોફી બી સર્વડ વેન વિલ કોફી બી સર્વડ યસ ધ એન્ટ્સ બિગેન કીડીઓએ શરૂ કર્યું શું શરૂ કર્યું તો સૌથી પહેલા ધ્યાનમાં રાખો બિગિન ક્રિયાપદ પછી કાં તો ટુ પ્લસ વી વન આવે કાં તો આઈએનજી ફોર્મ આવે તમને આટલું તો પાકું કરાવી દીધું છે કે નહીં આટલું તો તમને પાકું કરાવી દીધું છે કે નહીં ફ્રેન્ડ્સ તો અહીંયા બ્રોટ વી ટુ ખોટું અહીંયા ટુ વાળું મૂળ રૂપ નથી એટલે આ પણ ગયું કાં તો આઈએનજી ફોર્મ તો બંનેમાં આઈએનજી ફોર્મ છે પણ ખેંચીને લાવવાની વાત છે તો ફેચિંગ ક્રિયાપદ વધારે યોગ્ય છે બીજું જે ટુકડા છે નાના ટુકડા એ પ્રાણીઓના હતા કે ઇન્સેક્ટ્સના હતા જવાબ આવશે જવાબ શું આવશે ઓપ્શન ડી જવાબ આવશે ચલો વેન ડુ રેડ એન્ટ્સ એમ્બશ ધ નેસ્ટ ઓફ ધ બ્લેન્કેટ્સ હા એમ્બશ એમ્બશ નો મીનિંગ શું થાય છે અટેક હુમલો કરવો તો રેડ એન્ટ્સ જે કિંગ એન્ટ્સ કહેવાય છે એ રેડ એન્ટ્સ ક્યારે હુમલો કરે છે બ્લેક એન્ટ્સ ઉપર જ્યારે એમને ગુલામો જોઈતા હોય છે ત્યારે ઓકે વેન ધે વોન્ટ સ્લેવ્સ વેન ધે વોન્ટ સ્લેવ્સ યાદ આવી ગયું ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઇફ હી હેડ ઇન્વાઇટેડ મી પૂર્ણ ભૂતકાળ તો સામે પહેલા તો ભૂતકાળ છે તો કન્ડિશનલ ચેપ્ટરમાં જે શીખ્યા છે એ પ્રમાણે સામે ભૂતકાળ સૂચક મોડલ વર્બ આવશે વર્તમાન સૂચક મોડલ વર્બ નહીં વુડ આવશે બીજી એક વાત
ભૂતકાળ સૂચક મોડેલમાં બે પણ પરફેક્ટ મોડેલની વાક્ય રચનામાં વુડ હેવ પ્લસ વી થ્રી આવવું જોઈએ, જે નથી. વુડ હેવ પ્લસ વી થ્રી અહીંયા છે, ઓપ્શન ડી જવાબ આવશે. ઇફ હી હેડ ઇન્વાઇટેડ મી આઈ વુડ હેવ અટેન્ડેડ ધ પાર્ટી. જો તેણે મને ઇન્વાઇટ કર્યો હોત તો મેં પાર્ટી અટેન્ડ કરી હોત. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ ફ્રેન્ડ્સ. કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવવાનું છે. એઝ દ્વારા તો એડજેક્ટિવ આગળ તો પાછળ એઝ, જો એડજેક્ટિવ પાછળ રાખીએ તો હાઉ એવર બ્યુટિફુલ કિંજલ વોઝ. અહીંયા વોઝ છે ફ્રેન્ડ્સ, વોઝ તો કેમ ન આવે, ઓપ્શન એ તો જતું જ. બીજી એક વાત, જો કે કિંજલ સુંદર હતી છતાં તેણી બ્યુટી કોન્ટેસ્ટ જીતી ન શકી. સમજો, કુડ મોડેલ વર્ક પછી તરત ક્યારે આ વી ટુ કે વી થ્રી ન આવે. કુડ મોડેલ વર્ક પછી તરત હંમેશા ક્રિયાપદ વી વન માં આવે છે, મૂળ રૂપમાં આવે છે. આટલી વાક્ય રચના તો ક્લિયર છે, રાઈટ? તો જુઓ ફ્રેન્ડ્સ, કુડ નોટ નકાર વાક્ય બનાવે તો વીન ને એસ લાગે. કુડ મોડેલ વર્બ ને પાછું સાદા વર્તમાનકાળનું વાક્ય, ખોટી વાત છે ભાઈ. આ વાક્ય રચના જ ખોટી છે, ઓપ્શન સી જવાબ આવશે. શી કુડ નોટ વિન ધ બ્યુટી કોન્ટેસ્ટ. શી કુડ નોટ વિન ધ બ્યુટી કોન્ટેસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જુઓ ફ્રેન્ડ્સ, હિતાર્થ પૂછે છે વાય ડુ યુ ઈટ બનાના. હવે કમ્પેરિઝન દર્શાવવાનું. હવે કઈ નહીં, ઉપર કઈ નહીં વાંચો ને તો પેલા નીચે ચાર ઓપ્શન જુઓ ને ફ્રેન્ડ્સ, ચાર ઓપ્શન જુઓ ફ્રેન્ડ્સ. વન ઓફ ધ લીસ્ટ ડેલિશિયસ ફ્રુટ્સ, વન ઓફ પછી સુપરલેટિવ ડેલિશિયસ નું સુપરલેટિવ લીસ્ટ ડેલિશિયસ થાય. લીસ્ટ એટલે યાદી કે મોસ્ટ ડેલિશિયસ થાય. મોસ્ટ ડેલિશિયસ, વન ઓફ ધ મોસ્ટ ડેલિશિયસ ફ્રુટ્સ, બિલકુલ સાચું છે. વન ઓફ ધ મોસ્ટ ડેલિશિયસ ફ્રુટ્સ, ઓકે. હવે આ બે ઓપ્શન માંથી જોઈએ આગળ. બનાના ઇઝ કેળું છે, છે માટે ઇઝ મુકાય. બનાના વિલ, વિલ મોડેલ વર્બ પછી આગળ પાછળ ક્રિયાપદ જ નથી, ખોટું હોય છે ભાઈ. આ વાક્ય રચના ખોટી છે. આ પાછળનો ભાગ સાચો છે પણ આગળનો ભાગ ખોટો છે. બનાના ઇઝ ધ ડેલિશિયસ ફ્રુટ્સ, અહીંયા ઇઝ મૂકો છો અને અહીંયા ફ્રુટ્સ બહુ વચન. અને બીજો અહીંયા કમ્પેરિઝન કીધી છે, તો બનાના ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડેલિશિયસ ફ્રુટ્સ, સૌથી વધુ સ્વાદિષ્ટ જે ફળો છે એમાંથી એક બનાના છે, એમાંથી એક બનાના છે. ઓકે ફ્રેન્ડ્સ, મિત્રો કાલથી તૈયાર છો ને? કાલે મેઇન્સ, ઓકે, ઇંગ્લિશ મેઇન્સ કન્ટેન્ટ પ્લસ મેથડનો મેઇન્સની તૈયારી આવતીકાલથી શરૂ થાય છે. જે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ ના હોય તો જણાવી દઉં, વેબ ડેમી એપ્લિકેશનમાં ટાટ એચએસ સ્પેશિયલ ઇંગ્લિશ લેંગ્વેજનું કન્ટેન્ટ અને મેથડનું 100 માર્ક્સનું જે મેઇન્સનું પેપર છે એનું પ્રોપર પ્લાનિંગ સાથે આવતીકાલથી મેઇન્સની તૈયારી શરૂ થાય છે. એનો કોર્સ વેબ ડેમી એપ્લિકેશન પર છે. એપ્લિકેશનમાં સ્ટોરમાં જઈને ફક્ત સર્ચ કરજો ટાટ એચએસ મેઇન્સ, તમને કોર્સ મળી જશે. 2499 કિંમત છે એની, એ કોર્સમાં તમે જોડાઈ શકો છો. ઓકે, ચાલો આવતીકાલે તમને નોટિફિકેશન મળી જશે બેટા. ઓકે, આવતીકાલે સવારે 9:15 લેક્ચર રહેશે. હવે આમાં શું કરવાનું છે ફ્રેન્ડ્સ, મોનાલી સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. મોનાલી ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલે છે, તો હવે અહીંયા પ્રશ્ન પૂછવાનો છે ઇંગ્લિશને ધ્યાનમાં રાખીને. પહેલા તો ધ્યાનમાં રાખો, મોનાલી જે છે એના માટે સર્વનામ મૂકવું હોય તો શી મુકાય, એટલે કે એ કરતા ત્રીજો પુરુષ એક વચન છે. અને વર્તમાનકાળ, સાદા વર્તમાનકાળનું વાક્ય છે. પહેલા તો આની વાક્ય રચના બનાવશો ને ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝનો પ્રયોગ થશે. અહીંયા ડઝનો પ્રયોગ કર્યો છે નહીં, અહીંયા ડઝનો પ્રયોગ કર્યો છે નહીં, અહીંયા ડઝનો પ્રયોગ કર્યો છે નહીં, એકમાત્ર ઓપ્શન સીમાં ડઝનો પ્રયોગ કર્યો છે. વાત પૂરી થઈ ગઈ. વિચ લેંગ્વેજ ડઝ મોનાલી સ્પીક ફ્લુઅન્ટલી, કઈ ભાષા મોનાલી ફ્લુઅન્ટલી બોલે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રિટલ શબ્દ, બ્રિટલ નો મીનિંગ શું થાય છે, બટકણ કે જે તૂટી જાય. મેં તમને આમાં છે ને કાચ શબ્દ કીધો તો યાદ હોય તો, કાચ, કાચ હાથમાંથી પડ્યો તો બ્રેકેબલ, આસાનીથી તૂટી જાય. ઓકે, હવે તમને અહીંયા કન્ફ્યુઝન ક્યાં કરાવે છે તમને કહી દો. આ બે તો આવે જ નહીં, પણ આ બ્રિટલ નું સિનોનિમ ફ્રજાઇલ થાય પણ બ્રિટલ નું સિનોનિમ સોફ્ટ ના થાય. સોફ્ટ એટલે શું, પોચું. તમે કોઈ પણ પોચી વસ્તુ હાથમાંથી છોડશો તો શું બ્રેક થઈ જશે, બટકણ કહેવાય ને. બ્રિટલ એટલે હાર્ડ હોય, કઠણ હોય. કાચ કેવો હોય, કઠણ. ઓકે,
જે કઠણ હોય, એકદમ સુકું લાકડું કેવું હોય, કઠણ હોય પણ આમ વાળો તો તૂટી જાય, સોફ્ટ લાકડું હોય તો વાળો તો તૂટે નહીં, હાર્ડ હોય અને બ્રેકેબલ હોય. એટલે જવાબ આવશે ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ કુક્ડ બાય શ્રુતિ ઇન ધ મોર્નિંગ. આ પેસિવ વોઇસ નું વાક્ય છે, આ પેસિવ વોઇસ નું વાક્ય છે. કયા ટેન્સ નું છે આ જોવાનું ખાલી, કયા ટેન્સ નું છે, સાદા ભૂતકાળ નું છે. સાદા ભૂતકાળના પેસિવ વોઇસમાં વોઝ કુક્ડ આવ્યું, સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે આ. જો પ્રશ્નાર્થ વાક્ય સાદા ભૂતકાળનું એક્ટિવ વોઇસમાં કરવું હોય તો ડીડ પ્લસ વી વન આવે, હા કે ના? નીચે ચાર ઓપ્શન જોઈ લો, અહીંયા ડીડ છે નહીં, અહીંયા ડીડ છે નહીં, આ જ વાક્ય રચના અહીંયા રિલેટ કરવાની ફ્રેન્ડ્સ. એકમાત્ર ઓપ્શન ડી માં છે વાત પૂરી. ટાટ એચએસ હોય, ટાટ એસ હોય, પીએસઆઈ એસઆઈ હોય, કોઈ પણ પરીક્ષા હોય, આવા પ્રશ્નો પૂછે ને ફ્રેન્ડ્સ. તમે ઇંગ્લિશ ગ્રામરમાં મેં તમને જે બેઝિક ઇંગ્લિશના વિડીયો લેક્ચર્સ આપ્યા છે, જે વાક્ય રચનાઓ પાકી કરાવી છે ને, એ વાક્ય રચનાઓ જ ખાલી તમે પાકી કરી દો ને ફ્રેન્ડ્સ, આવા બધા પ્રશ્નો તમારા માટે રમત વસ્તુ થઈ જાય. ઓકે, જે વિદ્યાર્થી મિત્રો આવનારા સમયમાં પરીક્ષા આપવા માંગે છે, ઇંગ્લિશના પ્રશ્નો પ્રોપરલી અટેન્ડ કરવા માંગે છે, એ ધ્યાનમાં રાખજો, આ મારી સલાહ છે તમને. ઓકે, કેટલું ઈઝી છે. માય ફ્રેન્ડ નું બહુવચન કરવાનું છે, માય ફ્રેન્ડ્સ, તો ઈઝ નું આર થાય, આર થાય, તો પછી શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, શી નું ધ્યેય થાય, ધ્યેય થાય, આ ધેમ ના થાય, ધ્યેય થાય. બીજું, ધે બહુવચન છે એટલે ગેટ ને એસ લાગે છે, કરતા ત્રીજું પુરુષ એકવચન છે, ધે હોય તો ક્રિયાપદ ને એસ ના લાગે, અહીંયા બરાબર છે, અહીંયા લગાડ્યું છે, અહીંયા લગાડ્યું છે, અહીંયા લગાડ્યું છે, ઓપ્શન એ જવાબ મળી, વાત પૂરી થઈ ગઈ. આ વાત પર લાઈક થઈ જાય બધા, આ વાત પર લાઈક્સ આપી દઈશું બધા. હા, આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જે લોકો લાઈક આપ્યો હોય ફરીથી નહીં આપતો, બાકી ડિસલાઈક થઈ જશે, ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ, આ ધ્યાનમાં રાખો ભાઈ, સપોઝિશન, અનુમાન, કલ્પના. હાઉ ડઝ સ્નેહા વર્ક, સ્નેહા કેવી રીતે ચાલે છે. હવે સપોઝિશન, સ્નેહા એવી રીતે ચાલે છે જાણે કે, સ્નેહા એવી રીતે ચાલે છે જાણે કે, જાણે કે અર્થ દર્શાવવા માટે. ઓકે, આ બંને છે ને ફ્રેન્ડ્સ, ઓકે, આ બંને છે ને મેનર દર્શાવે છે, મેનર. અને અહીંયા એઝ ઇફ આવ્યું ને, એઝ ઇફ, એઝ ઇફ નો મીનિંગ શું થાય છે, જાણે કે, જાણે કે તેની એક્ટ્રેસ હોય પણ હકીકતમાં નથી, અવાસ્તવિક કલ્પના હોય તો ભૂતકાળનું બહુવચન વાળું રૂપ આવે, આ પણ પાકું કરાવ્યું હતું તમને યાદ હોય તો ફંક્શન. તો સ્નેહા વોક્સ એઝ ઇફ શી વર એન એક્ટ્રેસ, ઓકે, જાણે કે તેની એક એક્ટ્રેસ હોય, એક્ટ્રેસ હોય. અહીંયા ફ્રેન્ડ્સ એઝ ઇફ ના બદલે એઝ ધો પણ મૂકી શકાય છે, એઝ ઇફ નું સમાનાર્થી છે, જે તમને ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં કન્જંક્શન ચેપ્ટરમાં કરાવેલું છે. બરાબર છે, નેક્સ્ટ ક્વેશ્ચન, ઓકે, 77 નંબરનો ક્વેશ્ચન, શેપર શેપ્ડ ધ પોએટ વિશિસ ટુ સરેન્ડર ટુ ગોડ, બીકોઝ કવિ જે છે ને આ શેપર શેપ્ડ, યાદ આવે છે કઈ બધાને, શેપર શેપ્ડ સરેન્ડર થઈ ગયા, ઓકે, સરેન્ડર થઈ ગયા, આઈ ડુ નોટ વોન્ટ ટુ બીકમ અ સિંગર, આઈ વોન્ટ ટુ બીકમ અ સોંગ, બરાબર છે. તો એમને જે મનુષ્યની જે મોર્ટાલિટી છે, મર્ત્યતા, મોર્ટાલિટીનો મીનિંગ શું થાય છે, મર્ત્યતા, મનુષ્યની મર્ત્યતાનું જે સત્યતા છે, સત્યતા જાણી લીધી છે, મોર્ટાલિટી. ઓકે,
વોટ અ બ્યુટીફુલ પીસ ઓફ વર્ક સેડ પ્રભુ પ્રભુ બોલ્યા પ્રભુએ કહ્યું હવે વોટ અ બ્યુટીફુલ પીસ ઓફ વર્ક કેટલો સુંદર પીસ છે કામનો ઓકે હવે આ વાક્યમાં ઉદ્ગાર વાક્ય છે એટલે અહીંયા એક્સક્લેમ્ડ ક્રિયાપદ આવશે એ તો નક્કી છે આસ્ક પૂછ્યું નથી ભાઈ Exclaimed. બીજું કેટલો સુંદર કામનો કામ છે કેટલું સુંદર કામ એટલે આ પ્રશંસા કરી છે પ્રશંસા ઓકે વિથ પ્રેઇઝ વિથ પ્રેઇઝ જોય ખુશી સાથે નથી બોલે પ્રશંસા સાથે બોલે છે આ બેમાંથી ગમે તે એક ઓપ્શન આવશે બીજું ફ્રેન્ડ્સ આ વાક્યને ઉદ્ગાર વાક્યને જો તમે ધેટથી જોડો છો તો પછી આ જે વોટ વાળું જે ઉદ્ગાર વાક્ય છે એ સીધું વિધાન વાક્ય રચનામાં ફેરવાઈ જશે એ વોટ વાળું વાક્ય જે છે વોટ વાળું નહીં રહે એઝ ઇટ ઇઝ ઓપ્શન બી જવાબ આવશે જિનલબેન થેન્ક યુ સો મચ અજયભાઈ 100% હવે કરાવીશ ઓકે ખાલી પેપર મોકલી આપજો અજયભાઈ ઓકે પેપર તમારે મોકલી આપવાનું છે 97-25-66-29-48 ઓકે જે એડવર્ટાઇઝમેન્ટ 186 હમણાં શુક્રવારે પેપર લેવાય એની વાત કરો છો ને અજયભાઈ ઓકે વોટ્સઅપ કરી દીધું છે કઈ વાંધો નહીં ફોન કરજો ફોન કરીને એમને એકવાર કહી દેજો કે સરને બતાવી દો બરાબર તો એ મને બતાવી દેશે અને હું ટૂંક સમયમાં ટાઈમ કાઢીને તમને સોલ્યુશન કરાવીશ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન The teacher came to my house. હવે સમજો ફ્રેન્ડ્સ. So to છે કે so as to આવે ના હેતુથી in order to અને so as to ખોટું છે. In order that નો પ્રયોગ કરો. હા in order to નો પ્રયોગ કરો તો વચ્ચે that ના આવે ખોટું. With a view to પછી ing form આવે ખોટું. So that he could meet my father. So that જેથી તેઓ મારા પિતાજીને મળી શકે ભૂતકાળમાં કેમ ભૂતકાળમાં એટલે એ કોણ ભૂતકાળમાં રાઈટ રવિભાઈ થેન્ક યુ 80 નંબરનો ક્વેશ્ચન ઓકે હાઉ એવર વેલ તેજલ પરફોર્મ શી ડીડ નોટ ગેટ પ્રાઇઝ હવે અહીંયા કયું ફંક્શન કેટલું ઇઝી છે ફ્રેન્ડ્સ ગમે તેટલું સારી રીતે તેજલે પરફોર્મન્સ કર્યું તેણીને પ્રાઇઝ ઇનામ ન મળ્યું વિરોધાભાસ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ છે અહીંયા પર્પઝ નહીં હેતુ નહીં પ્રેફરન્સ નહીં રિઝલ્ટ નહીં કોન્ટ્રાસ્ટ નહીં કોન્ટ્રાસ્ટિંગ બરાબર છે હવે મેથડ એક એવો ટોપિક છે એવો સબ્જેક્ટ છે કે જે બહુ બ્રોડ છે દરિયો છે બહુ મોટો ઓકે દરિયો છે જો મને પણ પ્રશ્નો કાઢવાના કે ઓકે અને બોર્ડના જે મેનેજમેન્ટ વાળા જે બધા સાહેબો છે એમના માટે હું પણ એવા પ્રશ્નો કાઢી શકું છું કે જે પ્રશ્નોમાં તમને જે વીતે છે પરીક્ષામાં પ્રશ્નો ટીક કરતા વખતે એવું એમને વીતી શકે છે એવા પ્રશ્નો આપણે કાઢી શકીએ છીએ ખ્યાલ આવી રહ્યો છે બ્રોડ સબ્જેક્ટ છે એટલીસ્ટ જે રીતે ધોરણ 11-12 ટેક્સ્ટ બુક છે એમ એક પુસ્તિકા બહાર પાડવી જોઈએ સરકારે કે ભાઈ આટલો એક મેથડની બુક છે એમાંથી પૂછાશે કેટલો બ્રોડ સબ્જેક્ટ કેટલો બ્રોડ સબ્જેક્ટ કોઈ લિમિટ નથી એની ઓકે રાઈટ સહમત છો ફ્રેન્ડ્સ મારી વાત સાથે In which classroom learning activity classroom can become chaotic if work distribution is not planned and students remain confused thus demand attention kai activity ma friends classroom ni kai activity che ke jema je chaotic bani shake che
એટલે કે બધું ક્લાસરૂમમાં બધું ડિસ્ટર્બ થઈ જાય, ક્લાસરૂમમાં બધું મેનેજમેન્ટ ખોરવાઈ જાય છોકરાઓમાં, બરાબર. જો વર્ક ડિસ્ટ્રીબ્યુશન જો પ્લાન ના કર્યું હોય અને સ્ટુડન્ટ જે કન્ફ્યુઝ રહેતા હોય તો. હવે સમજો ફ્રેન્ડ્સ, રોલ પ્લેઇંગની વાત આવે તો કોઈ એક સ્ટુડન્ટને રોલ પ્લે કરવાનું કીધું હોય અથવા રોલ પ્લે કરાવવાનું હોય, ઓકે, તો રોલ પ્લેઇંગમાં તો ફ્રેન્ડ્સ બધા સ્ટુડન્ટ્સ એકસાથે રોલ પ્લે ના કરે એટલે આમાં કેઓટિક થવાની શક્યતા નથી. ટેક્સ્ટ બેઝડ એક્ટિવિટીઝ છે તો ટેક્સ્ટમાં જે એક્ટિવિટી આપી છે એ એક્ટિવિટી સ્ટુડન્ટ્સને કરાવવાની છે તો એમાં પણ ક્યાં બહુ મોટી વાત છે, એ ટેક્સ્ટમાં આપેલી જ હોય છે. પિયર ઓર ગ્રુપ એક્ટિવિટીઝ જે છે તો ગ્રુપ એક્ટિવિટીમાં પિયર હોય, દરેક ગ્રુપમાં કોઈ એક વ્યક્તિ હોય કે જે પિયર હોય, જે હોશિયાર હોય, જે લીડર હોય, તે ગ્રુપને હેન્ડલ કરે તો આમાં કન્ફ્યુઝ થવાની શક્યતા નથી. ઇન્ડિવિજ્યુઅલ લર્નિંગ એક્ટિવિટીઝ જે છે, લર્નિંગ એક્ટિવિટી, ઇન્ડિવિજ્યુઅલ લર્નિંગ એક્ટિવિટી, દરેક સ્ટુડન્ટને ઇન્ડિવિજ્યુઅલી દરેક સ્ટુડન્ટને એક્ટિવિટી આપવાની છે, એ એ એક્ટિવિટીમાં કેઓટિક એટલે કે કન્ફ્યુઝન પેદા થઈ શકે છે. ઓકે, હકીકતમાં આ પ્રશ્ન પણ મને તો યોગ્ય નથી લાગતો. ઓકે, આમ જોવા જાવ તો તમે ગ્રુપ એક્ટિવિટી પણ કહી શકો છો કે ગ્રુપ એક્ટિવિટીમાં પિયર હોય તેમ છતાં કન્ફ્યુઝન થઈ શકે છે, આ પણ આપી શકો છો, બરાબર. બીજું, હા, આ જવાબ આવશે, આ પણ તમે એને જવાબ તરીકે આપી શકો છો, ક્લિયર. બીજું, ટેક્સ બેઝ એક્ટિવિટીઝ છે, ટેક્સ બેઝ એક્ટિવિટીઝમાં પણ સ્ટુડન્ટ્સને એક્ટિવિટીઝ કરાવવાની છે તો અલગ અલગ સ્ટુડન્ટ્સને અલગ અલગ એક્ટિવિટી બતાવવી પડે તો આમાં કન્ફ્યુઝન થઈ શકે છે, ક્લિયર થયું. તો ક્વેશ્ચન ખરેખર ઉચિત નથી, પણ આમ જોવા જઈએ તો ઓપ્શન એ જવાબ આપણે થોડું ઘણું વ્યવસ્થિત લોજિક પ્રમાણે નક્કી કરી શકીએ છીએ, ક્લિયર. ચલો, નિરેશભાઈ, યસ, ડી પણ આવી શકે, પ્રશ્ન આ રીતનો ન પૂછાય. ઓકે, પ્રશ્ન આ રીતનો ન પૂછાય. ચલો, એના પછી રિયાલિયામાં, રિયાલિયા એટલે ખબર છે ને, રિયલ લાઈફ ઓબ્જેક્ટ્સ, રિયલ લાઈફ ઓબ્જેક્ટ્સ, આપણે જીવનમાં જે પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ એ પદાર્થોને જ ક્લાસરૂમમાં લાવીને અને સ્ટુડન્ટ્સને દર્શાવવા, સ્ટુડન્ટ્સને બતાવવા અને સ્ટુડન્ટ્સને એના થકી અભ્યાસ કરાવવો. સમજો કે એઝ ફોર એક્ઝામ્પલ પેનકેક, સ્ટુડન્ટે ક્યારે પેનકેક જોઈ ના હોય અને પેનકેકને તમે એ શબ્દ તમે એને શીખવાડો છો, એના કરતાં તો એને તમે ક્લાસરૂમમાં લાવો અને પેનકેક દેખાડો અને છેલ્લે પછી એને ચખાડો તો એ પેનકેક જે છે એ પેનકેક એને હંમેશ માટે યાદ રહી જશે, ખ્યાલ આવે. તો રિયલ લાઈફ ઓબ્જેક્ટ્સ, રિયાલિયા શબ્દ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રીતિબેન, યસ, ગ્રુપ એક્ટિવિટીમાં પણ કન્ફ્યુઝન થઈ શકે છે. મનીષાબેન, યસ, એસએસસી એમટીએસ નો કોર્સ ચાલુ છે. ઓકે, તો પ્રેઝન્ટેશન ફેઝ એન્ડ પ્રેક્ટિસ ફેઝ, લેસન જે છે જે પાઠ ભણાવીએ એનો પ્રેક્ટિસ કરાવતી વખતે ને પ્રેઝન્ટેશન આપતી વખતે, ઓકે, રિયાલિયામાં કઈ ટેકનિકને આપણે કમ્બાઈન કરી શકીએ છીએ, કઈ ટેકનિકને આપણે કમ્બાઈન કરી શકીએ છીએ રિયાલિયામાં. તો જુઓ ફ્રેન્ડ્સ, રિયાલિયામાં જ્યારે તમે લેસન ભણાવતા હો અને એ લેસન ભણાવતી વખતે જ્યારે તમે સ્ટુડન્ટ્સની સામે પ્રેઝન્ટેશન રજૂ કરતા હો, એ ટોપિક ભણાવતા હો અને એની છોકરાઓને પ્રેક્ટિસ કરાવતા હો, ત્યારે કઈ એક્ટિવિટી સાથે આપણે રિયાલિયાને કમ્બાઈન કરી શકીએ છીએ? તો એક તો ફ્રેન્ડ્સ સ્ટોરી ટેલિંગ એન્ડ રોલ પ્લેમાં તમે રિયાલિયાને કમ્બાઈન કરી શકો છો. ઓકે, જ્યારે સ્ટુડન્ટ સ્ટોરી ટેલિંગ કહેવા લાગે ત્યારે પ્રેઝન્ટેશન કરે છે, રોલ પ્લે કરે છે, પ્રેક્ટિસ ફેઝ છે. બીજું, સ્ટોરી ટેલિંગ વખતે એ રિયલ ઓબ્જેક્ટ્સને પણ રજૂ કરી શકે છે, યસ ઓર નો, રિયલ ઓબ્જેક્ટને હાથમાં લઈને લઈ શકે, બતાવી શકે છે, ક્લિયર, રાઈટ. બીજું ફ્રેન્ડ્સ, પપેટ્સ એન્ડ નેમ ધ ઓબ્જેક્ટ એક્ટિવિટીઝ, પપેટ્સ એન્ડ નેમ ધ ઓબ્જેક્ટ એક્ટિવિટીઝ, પપેટ્સ હોય હાથમાં, ઓકે, કઠપુતળીઓ હોય, રાઈટ, અને જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ્સના નામ આપો. હાથમાં કોઈ પણ પપેટ હોય અને એ પપેટ અલગ અલગ પ્રકારનું હોય,
તો એના નામ આપો, એ એક્ટિવિટી પણ અહીંયા થઈ શકે છે. પણ જ્યારે લેસનની વાત હોય, લેસન પાઠ, એ પાઠ ભણાવતા હોઈએ ત્યારે, પાઠ ભણાવતી વખતે પ્રેઝન્ટેશન આપતા હોઈએ અને પ્રેક્ટિસ કરાવતા હોઈએ, ત્યારે આપણે સ્ટુડન્ટને વોકેબ્યુલરી અને ગ્રામર એક્ટિવિટીઝ પણ કરાવીએ છીએ. ઓકે, તો વોકેબ્યુલરી તો તમે રિયલ લાઈફ ઓબ્જેક્ટ્સ બતાવીને, તમે વોકેબ્યુલરી રિયલી બતાવીને શીખવાડી શકો સ્ટુડન્ટ્સને. સ્ટુડન્ટ્સને માની લો કે રિમોટ શીખવાડવું છે તો રિમોટમાં રિયલ લાઈફ ઓબ્જેક્ટ હોય, રિયાલિયા હોય. ક્લિયર? તો રિયલ ઓબ્જેક્ટ, જેટલા પણ શબ્દો સ્ટુડન્ટને શીખવાડવા છે, સ્ટુડન્ટને માની લો કે પાઇનેપલ શબ્દ શીખવાડવો છે તો પાઇનેપલ લાવો. પછી શીખવાડ દીધા પછી ટુકડા કરીને પછી ખવડાવી દેવાનું બધાને ગ્રુપમાં, પોતે ખાઈ લેવાનું. ખ્યાલ આવ્યો? રિયલ લાઈફ ઓબ્જેક્ટ, રિયાલિયા. ઓકે, આ ક્વેશ્ચન પણ મિત્રો ધ્યાનમાં રાખીશું, નોટ પ્રોપર, આ પ્રશ્ન પણ ઉચિત નથી. ઓકે, રિયાલિયાને તમે વોકેબ્યુલરી અને ગ્રામર એક્ટિવિટીમાં કનેક્ટ કરી શકો છો. ઓકે, ગ્રામર એક્ટિવિટીમાં ઓછું પણ વોકેબ્યુલરીમાં તમે કનેક્ટ કરી શકો છો. બરાબર? પપેટ્સ એન્ડ નેમ ધ ઓબ્જેક્ટ એક્ટિવિટીમાં કનેક્ટ કરી શકો છો. સ્ટોરી ટેલિંગ અને રોલ પ્લેમાં પણ કનેક્ટ કરી શકો છો. રોલ પ્લે કરતી વખતે પણ રિયલ લાઈફ ઓબ્જેક્ટને તમે હાથમાં લઈને અને રોલ પ્લે કરી શકો છો. ઓકે, રાઈટ? This is a pen and that is my best friend. એમ કરીને પેન ને રિયલ લાઈફ ઓબ્જેક્ટ ને રિયલી અને રોલ પ્લે કરતી વખતે કરી શકો છો. શા માટે ના કરી શકે? તો આ પણ જવાબ આવી શકે છે, આ પણ જવાબ આવી શકે છે. કરેક્શન એન્ડ ફીડબેક એક્ટિવિટીઝમાં ના આવી શકે. ઓકે, ક્લિયર? તો આ બે જવાબ આવી શકે છે. આ પ્રશ્ન પણ મિત્રો કન્ફ્યુઝિવ છે, ટૂંકમાં આ પ્રશ્ન પણ વિવાદાસ્પદ છે, જે ન હોવો જોઈએ. ખરેખર આ પ્રકારના પ્રશ્ન ન આપવા જોઈએ. ઓકે, રાઈટ? તમારે એમને પૂછવાનું ખાલી પછી. ઓકે, જ્યારે આન્સર કી આપે ને, તમારે 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 એમને મોકો નહીં આપવાનો. સમજો એક વસ્તુ, એ લોકો તમને કહે છે કે લાવો, ઓથેન્ટિક પ્રૂફ લાવો. તમારે પૂછવાનું કે સાહેબ આ પ્રશ્ન તમે જે 82 નંબરનો આપ્યો છે એ કયા ઓથેન્ટિક સોર્સમાંથી પૂછ્યો છે, લાવો ઓથેન્ટિક પ્રૂફ લાવો. તમારે માંગવા. સમજી રહ્યા છો ફ્રેન્ડ્સ? ક્લિયર થઈ રહ્યું છે? તબ અકડ ઠીક હોગી ઉનકી, રાઈટ? ક્યાંકથી તો પૂછ્યો હશે પ્રશ્ન. સમજાઈ રહ્યું છે? રાઈટ, રાઈટ. ચાલો આગળ વધીશું. વિચ ટીચિંગ રિસોર્સ ડેવલપ બાય શો એન્ડ ટાયલર ઇન 1978 એન્ડ રેફર્ડ ધીઝ એઇડ્સ એઝ નોન પિક્ટોરિયલ વિઝ્યુઅલ્સ? આના ઉપરથી જવાબ આપી શકું છું. ઓકે, આ તો લગભગ બધાને બધા જવાબ આપી શક્યા છે આરામથી. ઓકે, ચાલો. નોન પિક્ટોરિયલ વિઝ્યુઅલ્સ, નોન પિક્ટોરિયલ નો મીનિંગ શું થાય છે? જેમાં પ્રોજેક્શન ના હોય, જેમાં પ્રોજેક્શન ના હોય, જેમાં પ્રોજેક્શન ના હોય. ખ્યાલ આવી રહ્યો છે? નોન પિક્ટોરિયલ, સમજો, નોન પિક્ટોરિયલ વિઝ્યુઅલ્સ, ગ્રાફિક્સ, મૂવીઝ, ડિજિટલ પ્રોજેક્ટ્સ, રોલ અપ બોર્ડ જે છે, રોલ અપ બોર્ડમાં ફ્રેન્ડ્સ પ્રોજેક્શન નથી હોતું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. વર્સેટાઇલ એન્ડ યુઝફુલ રિસોર્સિસ ફોર ટીચિંગ આસ્પેક્ટ્સ ઓફ ગ્રામર ધેટ રિક્વાયર સ્ટ્રક્ચરલ મીનિંગ મેચ. ગ્રાફ્સ, ગ્રાફ્સ, પપેટ્સ, ગ્રામર શીખવાડવામાં પપેટ્સ, ગ્રામરના સ્ટ્રક્ચરલ મીનિંગ મેચ, જે સ્ટ્રક્ચર છે સ્ટ્રક્ચરના મીનિંગને મેચ કરતા કરતા, સ્ટ્રક્ચરલ મીનિંગ ને મેચ કરવાની વાત આવે ત્યાં ગ્રાફ્સ હોય, ટેબલ હોય. બરાબર છે? ઓકે, હા, હવે આવા પ્રશ્નો હોય એટલે ઈ જ કરવાનું, ખોટું બહુ વધારે પેલામાં જવાનું નહીં. બરાબર છે? રાઈટ, ગ્રાફ્સ, એ જવાબ આવશે. ગ્રાફ્સ, અ વે ઓફ ડીલિંગ વિથ સમથિંગ, અ વે ઓફ ડુઈંગ ઓર થિંકિંગ અબાઉટ સમથિંગ ઇઝ કન્સિડર્ડ એઝ અ વે ઓફ ડીલિંગ વિથ સમથિંગ.
કોઈ પણ પરિસ્થિતિ સાથે ડીલ કરવાની વાત છે, ડીલ કેવી રીતે કરવું, એ જે વે છે, એ થિયરી છે, એને ફ્રેન્ડ્સ અપ્રોચ કહેવાય છે. શું કહેવાય છે? અપ્રોચ કહેવાય છે. યાદ આવ્યું? ક્લાસમાં, ઓકે, ક્લાસમાં, રાઈટ, ક્યાં પણ એવી પરિસ્થિતિ આવી ગઈ, પરિસ્થિતિમાં એ જે પ્રશ્ન ઉભો થયો એને ડીલ કેવી રીતે કરવું, એ તમે કયો અપ્રોચ, ત્યાં તમે કયા અપ્રોચ થી એ પરિસ્થિતિને ડીલ કરો છો, આવું કહેવાય છે. તો અપ્રોચ શબ્દ જે છે મેથડ પેડાગોજીમાં, એ અપ્રોચ શબ્દ આ અર્થમાં આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્રામર ટ્રાન્સલેશન મેથડના ઓપોઝિશનમાં, વિરોધમાં અને રિએક્શનમાં કઈ મેથડ અસ્તિત્વમાં આવે? ગ્રામર ટ્રાન્સલેશન મેથડમાં આપણે ઇંગ્લિશ નું સેન્ટેન્સ હોય એને આપણે આપણી ગુજરાતી ભાષામાં ભાષાંતર કરીને, ટ્રાન્સલેશન કરીને સમજીએ, અને ડાયરેક્ટ મેથડ છે એ ડાયરેક્ટ મેથડમાં ઇંગ્લિશમાં જ સમજાવવાનું હોય. ગુજરાતી ભાષા એટલે કે પોતાની જે ફર્સ્ટ લેંગ્વેજ છે, માતૃભાષા છે, મધર ટંગ છે, એનો બિલકુલ ઉપયોગ ન કરવાનો હોય. જ્યારે કે ગ્રામર ટ્રાન્સલેશન મેથડમાં સેકન્ડ લેંગ્વેજને સમજવા માટે એ સેકન્ડ લેંગ્વેજનું જે સેન્ટેન્સીસ છે એને ગ્રામેટિકલી આપણી પોતાની ફર્સ્ટ લેંગ્વેજમાં ટ્રાન્સલેશન કરીએ છીએ, જ્યારે ડાયરેક્ટ મેથડમાં ફર્સ્ટ લેંગ્વેજનો બિલકુલ ઉપયોગ નહીં. તો ડાયરેક્ટ મેથડ એ ગ્રામર ટ્રાન્સલેશન મેથડના ઓપોઝિશનમાં અને રિએક્શનમાં, એના વિરોધમાં આવેલી છે મેથડ. આ મેથડ બિલકુલ એના વિરોધી છે. હા, આ પ્રશ્ન વ્યવસ્થિત છે, આ પ્રશ્ન ઓકે છે, ક્લિયર, રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ ઇઝ અને મેઇનલી બંને શબ્દો જુદા જુદા છે, ઓકે, ભેગા નથી, છૂટા છૂટા છે, ધ્યાનમાં રાખીશ. Which kind of reading is mainly meant for comprehension? Comprehension. Comprehension એટલે આખો પેરેગ્રાફ હોય, ઓકે, બે ત્રણ પેરેગ્રાફ હોય, કમ્પોઝિશન હોય, આખો ટેક્સ્ટ, ઓકે. તો કમ્પ્રિહેન્શન ને સમજવાનું હોય, કમ્પ્રિહેન્શન શું કરવાનું હોય, સમજવાનું હોય. અને જ્યારે પણ તમે કોઈ પણ ટેક્સ્ટ, કોઈ પણ કમ્પોઝિશન, કોઈ પણ પેસેજ, કોઈ પણ પેરેગ્રાફ એને જ્યારે તમે સમજવાનો પ્રયત્ન કરતા હો ત્યારે તમે સાયલેન્ટ રીડિંગ કરશો, ત્યારે તમે સાયલેન્ટ રીડિંગ કરશો, ઓકે. વોટ કાઇન્ડ ઓફ રીડિંગ ઇઝ મેઇનલી મેન્ટ ફોર કમ્પ્રિહેન્શન? કમ્પ્રિહેન્શન માટે. તમને કમ્પ્રિહેન્શન પહેરે પરીક્ષામાં પૂછે છે ને, કમ્પ્રિહેન્શન એટલે શું, કમ્પ્રિહેન્શન એટલે શું, જીપીએસસી માં આવે છે કમ્પ્રિહેન્શન, હાઈકોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષા છે એમાં આવે છે, એમાં આપણે ભણાવીએ છીએ છોકરાઓને કમ્પ્રિહેન્શન. કોમ્પ્રિહેન્શન એટલે પેરેગ્રાફ હોય, પેરેગ્રાફમાંથી એના નીચે જે પ્રશ્નો પૂછાય, પ્રશ્નોના જવાબ તમારે પેરેગ્રાફમાંથી શોધીને આપવાના હોય, ત્યારે તમે પરીક્ષામાં બેઠા બેઠા એ કોમ્પ્રિહેન્શન વાંચો છો. લાઉડ રીડિંગ કરીને વાંચો કે સાયલન્ટ રીડિંગ કરીને? ડ્રિલ રીડિંગ એટલે શું? ડ્રિલ રીડિંગ એટલે તમે કંઈ પણ મોઢે કરવા માંગો છો ને, ડ્રિલ રીડિંગ કહેવાય, ઓકે. કંઈ પણ પાકું કરવા માંગો છો, ઓકે, કેટલાક શબ્દો છે, કેટલાક સેન્ટેન્સીસ છે તમે પાકા કરવા માંગો છો ફ્લુએન્ટલી બોલી શકવા માટે, એને ડ્રિલ રીડિંગ કહેવાય. એમાં પછી બહુ સમજવાની વાત નથી આવતી, કોમ્પ્રિહેન્શન ના આવે, બરાબર છે, ક્લિયર. લાઉડ રીડિંગમાં તમે જોરથી વાંચો છો. આપણે ક્લાસમાં પહેલા નાના હતા ત્યારે વાંચતા હતા, લાઉડ રીડિંગ કરતા હતા, બરાબર છે. હવે મને કહેજો તમે, આ બૂમો પાડી પાડીને મેં તમને શીખવાડ્યું છે કે નહીં? સ્પીચ, બોલવાની વાત આવે એનો સૌથી નાનો યુનિટ. અગાઉ ટાટ એસમાં સ્મોલેસ્ટ મિનિંગફુલ યુનિટ ઓફ અ લેંગ્વેજ પૂછ્યું હતું. સ્મોલેસ્ટ મિનિંગફુલ યુનિટ, તો એ મોર્ફિન આવે, મોર્ફિન. પણ સ્પીચ, સાઉન્ડ એનો સૌથી નાનો જે યુનિટ છે, ઓકે, એને શું કહેવાય છે ફ્રેન્ડ્સ? ફોનિમ કહેવાય છે. એની વન ઓફ ધ સ્મોલેસ્ટ યુનિટ્સ ઓફ સ્પીચ એન્ડ લેંગ્વેજ ધેટ ડિસ્ટિંગ્વિશિસ વન વર્ડ ફ્રોમ અનધર, ઓકે. માની લ્યો, બેટ, કેટ, કેટ, બેટ,
આ સ્પીચનો સ્મોલેસ્ટ યુનિટ છે, મિનિંગફુલ યુનિટ નથી. બે કે એનો કોઈ મિનિંગ ના થાય, ખ્યાલ આવે કે નહીં? પણ આ એક શબ્દને બીજા શબ્દથી ડિસ્ટિંગ્વિશ કરે છે, જુદો પાડે છે. બે કે પાછળ ટ ટ સેમ છે, પણ આમાં ખાલી બે બોલો તો પેલું ધોકો રમવાનું ક્રિકેટ, અને કે બોલો કેટ તો બિલાડી. ખ્યાલ આવી ગયો? તો ફોનિમ, ફોનિમ યાદ આવી ગયું ફ્રેન્ડ્સ? આ કરાવ્યું હતું આપણે, હા કે ના? યસ. આ બોલો ભાઈ, શું બેનનું નામ, એમને બહુ કન્ફ્યુઝન છે કરીને મને બે વાર રિપીટ કરાવ્યું હતું આ કોન્સેપ્ટ. શું નામ એમનું બેનનું? રાઈટ, જો ગ્લાન્સિંગ, નજર જ નાખવાની છે રેપિડલી, ઝડપથી આખા ટેક્સ્ટમાં, ટુ ફાઇન્ડ આઉટ સમ સ્પેસિફિક પીસ ઓફ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશનનો સ્પેસિફિક પીસ, આખું લિસ્ટ હોય પરીક્ષામાં, આપણું જ નામ ગોતવા માટે ફટાફટ ગ્લાન્સિંગ કરીએ છીએ. ઓકે, સ્કેનિંગ. શું આવશે? સ્કેનિંગ, એક્સટેન્સિવ રીડિંગ છે. એના માટે હવે ખ્યાલ આવ્યો? હા, હોબી તરીકે, ફન માટે, મજા માટે, એન્ટરટેનમેન્ટ માટે એન્ટરટેનમેન્ટ માટે, ફન માટે, હોબી માટે. યાદ આવ્યું? ઇન્ટેન્સિવ રીડિંગ, એકેડેમિક પર્પઝ, લર્નિંગ પર્પઝ, આખું કન્ટેન્ટ ભણવાનું હોય આમાં, બરાબર છે? રાઈટ, સ્કીમિંગ ટોટલી સમરી જાણવા માટે. ઓકે, સમરી જાણવા માટે, ઓવરઓલ આઈડિયા. શું જાણવા માટે? ઓવરઓલ આઈડિયા કાઢવા માટે. રાઈટ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. યસ અમી બેન, હા ચાલો. આ ભૂલ છે ફ્રેન્ડ્સ, આ પ્રશ્નમાં ભૂલ છે. પહેલા તો આ શબ્દો જુદા જુદા છે, બીજું સેલ નહીં, સ્પેલ. હવે શબ્દો કરેક્ટલી સ્પેલ કરી શકે બોલી શકે. ઓકે, ખ્યાલ આવી રહ્યો છે? સ્પેલિંગ શબ્દ એના પરથી જ આવ્યો છે. કઈ સ્કિલ સાથે, કઈ સ્કિલનો ઓબ્જેક્ટિવ છે ફ્રેન્ડ્સ? આ રદ જશે, આને રદ કરવું પડશે એમને. સ્પેલ, ટુ સ્પેલ લખવું, ટુ સ્પેલ આઉટ બોલવું, કોઈ પણ શબ્દ લખવો તો સ્પેલ, અને કોઈ પણ શબ્દ બોલવો તો સ્પેલ આઉટ. આ ફ્રેઝ છે, સ્પેલ આઉટ હોય તો બોલવું, ખાલી સ્પેલ છે તો લખવું. સાચો સ્પેલિંગ લખી શકે છે. વન ઓફ ધ સ્પેસિફિક ઓબ્જેક્ટિવ્સ ઓફ ખાલી જગ્યા સ્કિલ લખવાની વાત છે, રાઇટિંગ સ્કિલ. રદ જાય ફ્રેન્ડ્સ, આને રદ કરવું પડે, ખ્યાલ આવે? ટાઈપિંગ મિસ્ટેક છે, ઓકે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. હા, બધાને માર્ક્સ આપવા પડે, કાં તો ગ્રેસિંગ માર્ક્સ, કાં તો પછી 200 માંથી 199 માંથી માર્ક્સ આપવા પડે, ગ્રેસિંગ માર્ક્સ જ આપે. ચલો આગળ વધીશું. Is concerned with what happens in the actual classroom. Actual classroom માં શું થાય છે? Actual classroom માં જે કઈ પણ થતું હોય એની સાથે જેને લેવા દેવા છે, એની સાથે જેને લેવા દેવા, actual class માં શું થાય છે?
જો ફ્રેન્ડ્સ, અપ્રોચ જે છે એ થિયરી છે, ઓકે, પ્રોસિજર જે છે, મેથડ, મેથડ શું છે? એક પ્લાન છે, ઓકે, એ પ્લાનને ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત છે, એ પ્રોસિજર કહેવાય, ઇમ્પ્લિમેન્ટેશન, ઇમ્પ્લિમેન્ટેશન, ઓકે. અને ટેકનિક, ટેકનિક એટલે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ, ઓકે. આમ જોવા જઈએ તો એક્ચ્યુઅલ ક્લાસરૂમમાં શું થાય છે એને કોની સાથે કન્સર્ન છે? મિત્રો, આ ચારે ચાર વસ્તુને કન્સર્ન હોય, ઓકે. એક્ચ્યુઅલ ક્લાસરૂમમાં શું તમારે કોઈ અપ્રોચનો ઉપયોગ કરવાનો જ નથી હોતો? મેથડ, અલગ અલગ મેથડથી તમારે ભણવાનું નથી હોતું? હા, એ જે મેથડ છે, પ્લાન છે, એને ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત નથી હોતી પ્રોસિજરમાં, અને પ્રોસિજરમાં પછી અલગ અલગ પ્રકારની એક્ટિવિટી નથી હોતી. ચારે ચાર વસ્તુ કન્સર્ન કરે છે, ચારે ચાર વસ્તુ કન્સર્ન કરે છે. પરંતુ આમાં તમે વધુ ઉચિત જવા જુઓ, વધુ ઉચિત જવા લેવા માંગો તો ટેકનિક આવે, એક્ટિવિટી, ઓકે. ક્લાસરૂમમાં જે એક્ટિવિટી કરવા માંગીએ છીએ, એક્ટિવિટી કન્સર્ન કરે છે, રાઈટ. આમાં એ પૂછો ક્યાંથી લાવ્યો છે પ્રશ્ન, દો, ઓકે. આ ઓથેન્ટિક પ્રૂફ આપો, બરાબર છે, ક્લિયર. ચલો નેક્સ્ટ. સમટાઈમ્સ બીકોઝ ઓફ ધ લોસ ઓફ વિઝન અ ચાઇલ્ડ ઇઝ નોટ એબલ ટુ રીડ એન્ડ ઇન્ટરપ્રિટ અ ટેક્સ્ટ. ઇન સચ સિચ્યુએશન અ ચાઇલ્ડ મે બી હેલ્પ્ડ બાય લોસ ઓફ વિઝન. લોસ ઓફ વિઝનનો મિનિંગ શું થાય છે? દ્રષ્ટિ, જે જોવાની ક્ષમતા છે એનો અભાવ. લોસ, લોસ એટલે એનો લોસ થયેલો છે, પણ ટોટલ લોસ નથી, કમ્પ્લીટ લોસ નથી, અને પાર્શિયલ લોસની એ સ્પષ્ટતા નથી કરી. હવે સિમ્પલ વસ્તુ છે, આ પ્રશ્નમાં તમે આર્ગ્યુમેન્ટ કરો, સ્ટેજ ઉપર બેસો તો ખબર પડી જાય. લોસ ઓફ વિઝન, વિઝનનો લોસ, બાળક જોઈ જ નથી શકતો, બાળક જોઈ જ નથી શકતું, તો તમે શું કરશો? પ્લેસિંગ હિમ હર નિયર ધ બોર્ડ, એને બોર્ડની નજીક બેસાડશો. તો અહીંયા લોસ ઓફ વિઝન નો મિનિંગ શું થાય છે? તો કદાચ દૂરના નંબર હોય, દૂરના નંબર હોય, લોસ ઓફ વિઝન. વોટ ડુ યુ મીન બાય ધ લોસ ઓફ વિઝન? ટેલ મને, આ કયો પહેલા, તમે આનો મિનિંગ શું કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે જવાબ શું આવે. અહીંયા ટોટલ લોસ ઓફ વિઝન ની વાત નથી કરી, દૂરના નંબરની વાત નથી કરી, પાર્શિયલ લોસ ઓફ વિઝન અહીંયા સ્પષ્ટતા કરવી જોઈએ. પાર્શિયલ, પાર્શિયલ લોસ ઓફ વિઝન સ્પષ્ટતા જ નથી કરી, ખ્યાલ આવી રહ્યો છે. પણ હવે અહીંયા આપણે માની લેવું પડે કે દૂરના નંબર છે, ટૂંકમાં બાળકને દેખાતું નથી બરાબર દૂરથી, તો પછી બોર્ડની નજીક રાખો એને, ઇન્સ્ટ્રક્શન સિટિંગ અરાઉન્ડ એન અરાઉન્ડ એન ઇઝ આપ્યું છે, વેર વર્ડ્સ આર રિટન ઇન લાર્જ ફોન્ટ સાઈઝ, ઓકે. તો જ્યાં શબ્દો જે છે એ મોટે ફોન્ટમાં લખેલા છે ત્યાં બેઠા બેઠા ઇન્સ્ટ્રક્શન આપવાની, તો એ પણ થઈ શકે છે, લાર્જ ફોન્ટ સાઈઝ. અને પ્રોવાઇડિંગ અ લાર્જ પોઈન્ટ રિટન મટીરિયલ્સ, ઓકે. મટીરિયલ પણ કેવું આપવાનું, એને મોટા ફોન્ટ્સમાં, મોટા પોઈન્ટમાં લખેલું જે છે એ મટીરિયલ આપવાનું. તો ત્રણે ત્રણ વસ્તુ આવે, ઓલ ઓફ ધી અબવ આવે. જો આમાં દૂરના નંબર હોય એ બાળકને દેખાય છે, પણ દૂરના નંબર હોય એ બાળકને દેખાય છે પણ એટલું સ્પષ્ટ નથી દેખાતું, ઝાંખું ઝાંખું દેખાય છે, એવા બાળકની વાત કરતા હોઈએ તો, બટ અહીંયા સ્પષ્ટતા થવી જોઈએ, ઓકે. તો આ ક્વેશ્ચન પણ ફ્રેન્ડ્સ ઉચિત નથી, પ્રોપર નથી, રાઈટ. મેથડમાં આ જ પ્રોબ્લેમ છે ફ્રેન્ડ્સ, સમજો. અમુકવાર મેથડના પ્રશ્નો ખરેખર પૂછવાને જે પ્રશ્નો જે છે, પ્રશ્ન એક પ્રોપર હોવો જોઈએ. જો તમે જે મેથડ, મેથડ પેડાગોજી કે જે તમે શિક્ષકને પાસેથી અપેક્ષા રાખો છો, કે ટાટ એચએસ ના શિક્ષકને મેથડ પેડાગોજી આવડવી જોઈએ, એ જ મેથડ પેડાગોજીના પ્રશ્નો તમે જે પૂછો છો, જે મેથડ પેડાગોજી સ્ટુડન્ટ્સને ભણવામાં ખૂબ જ ઈઝી પડે, જેનાથી વિદ્યાર્થીઓને લેંગ્વેજ લર્નિંગમાં ઘણું આસાન થઈ જાય, એ મેથડ પેડાગોજી અહીંયા એટલી અઘરી બનાવી દેવામાં આવે છે પ્રશ્નો,
પ્રશ્નો હોય છે અને પ્રશ્નો એવા હોય છે કે જેમાં અમુક વાર તો એમ લાગે કે એ ક્યાં હુઆ કૈસે હુઆ એવું ગાવાનું મન થઈ જાય. બેટા યાર એન્ડ ઇઝ જે છે ને સિટિંગ અરાઉન્ડ વિથ એન ઇઝ આવે વિથ એન ઇઝ આરામથી બેસવાનું છે ઇન્સ્ટ્રક્શન આપવાની છે આરામથી બેઠા બેઠા ક્યાં જ્યાં શબ્દો મોટા ફોન્ટ્સમાં લખેલા છે મોટા ફોન્ટ મોટી ફોન્ટ સાઈઝમાં. ઓકે ચાલો બોલો ભાઈ આ બધા ટેસ્ટ ના પ્રકારો છેલ્લે છેલ્લે સમજ્યા હતા રાઈટ. શું છે સ્ટુડન્ટ્સ એબિલિટી ટુ કમ્યુનિકેટ ઇન ફ્યુચર એક્ચ્યુઅલ સિચ્યુએશન્સ. હવે જુઓ ટાટનું ફૂલ ફોર્મ શું થાય છે ટાટનું ફૂલ ફોર્મ બોલો તો ભાઈ બધા કોમેન્ટ બોક્સમાં. તો તમારો જે ટેસ્ટ લેવામાં આવે છે એમાં અહીંયા જે એ છે ને એ શબ્દનો મીનિંગ શું થાય છે એપ્ટિટ્યુડ. ઓકે તમારું ફ્યુચરની જે એક્ચ્યુઅલ સિચ્યુએશન છે એમાં તમે કમ્યુનિકેટ કરી શકો એ એબિલિટી તમારી પાસે છે એનું મૂલ્યાંકન કરવા માટે એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવામાં આવે છે. ઓહો રાઈટ. ઇંગ્લિશની શરૂઆત ક્યાંથી કરાય કેવી રીતે કરાય બસ આ પ્રશ્નો પૂરા થઈ જાય તો બેટા 100 પ્રશ્નો છે પૂરા થઈ જાય પછી હું તમને ઇંગ્લિશ ગ્રામર કેવી રીતે શીખવું એનું ખાલી 5 મિનિટ તમને માસ્ટર ગાઈડન્સ આપી દઈશ તમને ક્લિયર થઈ જશે કે ઇંગ્લિશ કેવી રીતે શીખાય. ઓકે એપ્ટિટ્યુડ ટેસ્ટ અચીવમેન્ટ ટેસ્ટ એટલે તમે અત્યાર સુધી જે કંઈ પણ સ્કિલ અચીવ કરી છે એને જાણવા માટે અચીવમેન્ટ ટેસ્ટ. પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે તમે હાલ કરંટ સિચ્યુએશનમાં તમે કયું કયું કામ કરી શકો છો તમારી પાસે કઈ કઈ સ્કિલ છે એને ચેક કરવા માટે પ્રોફિશિયન્સી ટેસ્ટ. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ એટલે કે સ્ટુડન્ટમાં ક્યાં ક્યાં એરર છે અને એ એરરને સુધારવી કેવી રીતે એ જાણવા માટે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરવામાં આવે છે નિદાન કરવામાં આવે છે. ખાલી જગ્યા લેંગ્વેજ લર્નિંગ અહીંયા એલ છે જોજો ભાઈ એન્ડ ટીચિંગ ફ્રોમ ફોર્મ બેઝડ ટુ મીનિંગ બેઝડ ઇઝ નોન એઝ ખાલી જગ્યા અપ્રોચ. આ બરાબર છે ફ્રોમ ફોર્મ બેઝડ ટુ મીનિંગ બેઝડ. ઓકે એમાં આવશે જવાબ ફ્રેન્ડ્સ કમ્યુનિકેટિવ અપ્રોચ. કમ્યુનિકેટિવ અપ્રોચમાં જે આપણે ફોર્મ બેઝડ લર્નિંગ છે કે જે આપણે શબ્દો વાક્યોમાં જ લર્નિંગ જોઈએ છે એને મીનિંગ બેઝડ લર્નિંગમાં આપણે શીખીએ છીએ એના પ્રોપર અર્થ સાથે કઈ પરિસ્થિતિમાં કમ્યુનિકેટ કરવું. ઓકે એને કહીશું કમ્યુનિકેટિવ અપ્રોચ. બિનલબેન પ્રિડિક્શન પ્રિડિક્શનનો મીનિંગ શું થાય છે આગાહી કરવી. ઓકે યસ ધ યુઝ ઓફ ખાલી જગ્યા ઇન એન્ડ ESL ESL નો મીનિંગ ખ્યાલ છે ને ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજ. ક્લાસરૂમ એનેબલ સ્ટુડન્ટ ટુ એક્સપ્લોર ધ લિંગ્વિસ્ટિક એન્ડ કન્સેપ્ચ્યુઅલ એસ્પેક્ટ્સ ઓફ ધ રિટન ટેક્સ્ટ વિધાઉટ કોન્સન્ટ્રેટિંગ ઓન ધ મિકેનિક્સ ઓફ લેંગ્વેજ.
દીપક ભાઈ અહીંયા બેટા with an is આવે કા તો an is ના આવે કા તો at is આવે at is આરામથી at is શાંતિથી આરામથી રાઈટ an is ના રાઈટ with an is અથવા at is માપપટ્ટી આવી શકે છે ઓકે સમજો આ આખું શું કહેવા માંગે છે જે રિટન ટેક્સ્ટ છે લખેલો ટેક્સ્ટ રિટન ટેક્સ્ટ શેમાં આવે ભાઈ હા રિટન ટેક્સ્ટ શેમાં આવે પોએટ્રીમાં વોકેબ્યુલરીમાં ગ્રામરમાં પ્રોઝમાં આવે ગદ્યમાં આવે ઓકે રિટન ટેક્સ્ટ એમાં આવે ગદ્યમાં આવે અને એમાં લેંગ્વેજના જે મિકેનિક્સ છે લેંગ્વેજના મિકેનિક્સ કયા ભાઈ શીખ્યા તક નતા શીખ્યા આપણે વોકેબ્યુલરી ગ્રામર એ લેંગ્વેજના મિકેનિક્સ છે એ લેંગ્વેજના મિકેનિક્સ પર કોન્સન્ટ્રેટ કર્યા વગર રિટન ટેક્સ્ટ છે એના જે કોન્સેપ્ચ્યુઅલ આસ્પેક્ટ્સ અને ભાષાકીય આસ્પેક્ટ જે છે અર્થપૂર્ણ જે આસ્પેક્ટ છે એને એક્સપ્લોર કરવા સ્ટુડન્ટને એનેબલ કરે છે ESL classroom માં કોણ એનેબલ કરે છે પ્રોઝ ઓકે ચાલો 96 જુઓ ફ્રેન્ડ્સ અહીંયા ટુ ઓર મોર વર્ડ્સ વિથ સિમિલર સાઉન્ડિંગ ઓકે ટુ ઇકો વન અનધર સો એઝ ટુ ઇકો વન અનધર એકબીજાના જેવા જ પડઘા પડતા હોય ઓકે કાઈટ બાઈટ ઓકે કાઈટ બાઈટ શું કહીશું એને રાઇમિંગ વર્ડ્સ કહીએ છીએ ને આપણે રાઇમ ઘણો ઈઝી છે આ તો આ ઘણો ઈઝી છે ખાલી જગ્યા ઇઝ કન્સર્ન વિથ રિલેવન્સ ધેટ ઇઝ વેધર ધ ટેસ્ટ એક્ચ્યુઅલી ટેસ્ટ વોટ ઇટ એમ્ડ ટુ ટેસ્ટ ઓર નોટ જેની પરીક્ષા લેવાની છે જે બાબતની જેની ટેસ્ટ લેવાનું છે એ ખરેખર એનો જ ટેસ્ટ લે છે ખરેખર એનો ટેસ્ટ લેવાય છે એ બાબતનો ટેસ્ટ લેવાય છે આ બાબતે ઓકે જેને લેવા દેવા છે એ કઈ બાબત કહેવાય છે તો ટેસ્ટની વેલિડિટી ટેસ્ટની વેલિડિટી વેલિડિટી એટલે અહીંયા સમય મર્યાદા નથી વેલિડિટી એટલે વેલિડ કહેવાય ને ટેસ્ટની માન્યતા ટેસ્ટની માન્યતા આ જે ટેસ્ટ તમે તૈયાર કરો છો ઓકે આ પેપર આખું એ લોકોએ લીધું 200 માર્ક્સનું તો એ 200 માર્ક્સના પેપરમાં માની લો કે મેથડના 20 પ્રશ્નો આપ્યા તમને ઓકે તો મેથડના 20 પ્રશ્નોમાંથી તમારો જે ટેસ્ટ લેવા માંગે છે એ ખરેખર જે બાબતનો ટેસ્ટ લેવા માંગે છે એ બાબતનો ટેસ્ટ લેવાયો કે નહીં વેલિડિટી ચેક કરવાની વાત છે માન્યતા તો આ શું આ જે પ્રશ્નો લીધા એ માન્ય છે વેલિડિટી છે આ પ્રશ્નોમાં વેલિડ છે આ પ્રશ્નો તમારે એક્ચ્યુઅલ ક્લાસરૂમમાં સ્ટુડન્ટ્સને કઈ મેથડથી કયા અપ્રોચથી કેવી રીતે શીખવાડવાનું છે એ બધી બાબતો એ ચેક કરાઈ આ બધા પ્રશ્નોથી ખ્યાલ આવે વેલિડિટી રિલાયબિલિટી એ અલગ વસ્તુ છે રિલાયબિલિટીનો મીનિંગ શું થાય છે ભરોસાપાત્રતા યથાર્થતા કહી શકાય યસ યથાર્થતા કહી શકાય ઓકે રિલાયબિલિટી છે ને ફ્રેન્ડ્સ એ ટેસ્ટની એક કન્સિસ્ટન્સી છે કન્સિસ્ટન્સી સાતત્ય ઓકે એ સાતત્ય સાથે લેવા દેવા છે રિલાયબિલિટી ઓકે પ્રેક્ટિકાલિટી પ્રેક્ટિકલી ઉપયોગી છે ઓકે અને ઓબ્જેક્ટિવિટી હેતુ હેતુ યથાર્થતા કહેવાય બરાબર પણ અહીંયા જે ટેસ્ટ જેનો ટેસ્ટ લેવા માંગીએ છીએ એના માટે જે ટેસ્ટ તૈયાર કરે છે કસોટી તૈયાર કરી છે ઓકે એ પરીક્ષા પ્રશ્ન પેપર તૈયાર કર્યું છે પ્રશ્ન પેપર ખરેખર જે બાબતની કસોટી લેવાની છે એની ખરેખર કસોટી લે છે લેતું હોય તો એ વેલિડ છે ના લેતું હોય તો વેલિડ નથી એનું
એબસ્ટ્રેક્ટ નાઉન છે, ભાવવાચક સંજ્ઞા છે, વેલિડિટી માન્યતા અથવા યથાર્થતા, માન્યતા અથવા યથાર્થતા. એ ટેસ્ટ માન્ય ના કહેવાય, જો ટેસ્ટ જેને જેની જે બાબતનો ટેસ્ટ લેવાનો છે એ બાબતનો ટેસ્ટ ના લેતો હોય તો એ યથાર્થ ના કહેવાય, વેલિડ ના કહેવાય. સાઉન્ડ સાથે કોને લેવા દેવા છે ભાઈ? સિન્ટેક્ટિક જે છે એ સેન્ટેન્સ સ્ટ્રક્ચર, સેન્ટેન્સ સ્ટ્રક્ચર. સિમેન્ટિક જે છે એ મીનિંગ સાથે લેવા દેવા છે. ફોનિક એ સાઉન્ડ સાથે લેવા દેવા છે. મોર્ફિક એ મોર્ફિમ, ઓકે, વર્ડ સ્ટ્રક્ચર સાથે એના લેવા દેવા છે. ઓકે, વર્ડ સ્ટ્રક્ચર. જવાબ શું આવશે? ફોનિક. ફોન યાદ છે ને? નોટ કીધું છે. ટીચરનો કયો રોલ ના હોય? જુઓ, સૌથી મહત્વનો રોલ તો ફેસિલિટેટર છે. કયા અપ્રોચમાં? સીએલટીમાં, કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગમાં, કે જે અત્યારનું ન્યૂ એજ્યુકેશનલ પોલિસીમાં આ કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ જે અપ્રોચ છે એને સૌથી વધુ મહત્વ આ લોકોએ આપ્યું છે. બરાબર વૈભવી બેન? હવે એ તો એમની મરજી. ઓકે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. યે ક્યા હુઆ, કૈસે હુઆ, કબ હુઆ. ટીચર નો રોલ ફેસિલિટેટર હોય. ઓકે, પ્લાનર, ટીચર પ્લાનિંગ કરે ભાઈ, હે? ઓકે, ઇમ્પોર્ટન્ટ રોલ આ છે, પણ પ્લાનર, ટીચરે પ્લાનિંગ પણ કરવાનું છે. યુનિટ પ્લાન, લેસન પ્લાન, યર પ્લાન. ઓકે, ડાયગ્નોસ્ટિશિયન, ટીચર ડાયગ્નોસિસ પણ કરશે, નિદાન પણ કરશે કે આ આ સ્ટુડન્ટમાં આ કંઈક ગરબડ છે, વડીલને આ તકલીફ છે. બરાબર છે, રાઈટ? ડાયગ્નોસિસ કરશે. ફિઝિશિયનની ભૂમિકા ટીચરની ના હોય, ફિઝિશિયનની. ઓકે, ચાલો. વિચ પ્લાન ઇઝ બ્રોડર ઇન નેચર એન્ડ કન્સિડર્ડ ફોર ધ હોલ ટેક્સ્ટ બુક્સ? આખી ટેક્સ્ટ બુક નું પ્લાનિંગ એટલે શું થયું ફ્રેન્ડ્સ? પહેલા તો આખી ટેક્સ્ટ બુક માટેનું પ્લાનિંગ હોય એટલે આખી ટેક્સ્ટ બુક તમારે, આખી ટેક્સ્ટ બુક એક વર્ષમાં પૂરી કરવાની હોય છે. બરાબર, ધ કોર્સ કરિક્યુલમ ઇન હેન્ડ ફોર ધ ડ્યુરેશન ઓફ હોલ એકેડેમિક યર. ઓકે, આપી દીધું છે ભાઈ, આખા જે એકેડેમિક યર છે, આખું શૈક્ષણિક વર્ષ છે, આખું આખા શૈક્ષણિક વર્ષનો જે પ્લાન છે ને, યરલી પ્લાન અથવા યર પ્લાન કહેવાય છે. જો યુનિટ પ્લાન છે ને ફ્રેન્ડ્સ, એ માની લ્યો કે ધોરણ 12 માં ટોટલ 10 યુનિટ છે, તો પહેલા યુનિટનો પ્લાન, એક યુનિટનો પ્લાન એને યુનિટ પ્લાન કહેવાય. લેસન પ્લાન, એ લેસન પ્લાનના વિવિધ પ્રકારના પ્રકાર છે, પાઠ આપવાના પ્લાન. બરાબર, મંથલી પ્લાન એ મહિનાનો પ્લાન હોય, એક મહિનાનો પ્લાન. બરાબર છે બિનલબેન? જુઓ બેટા, અહીંયા શું કીધું છે, આખા એકેડેમિક યર ને, બીજું હોલ ટેક્સ્ટ બુક્સ,
આખી ટેક્સબુક એટલે બેટા તમારે માની લો કે તમે ધોરણ 10 11 ના વિદ્યાર્થીને તમારે ભણાવવાનું હોય, ધોરણ 11 ની આખી ટેક્સબુક હોય, આખી ટેક્સબુક તમારે આખા વર્ષમાં ભણાવવાની છે, તો એ યર પ્લાનમાં આવે બેટા. એક મહિનામાં તો પૂરી નથી કરવાની, આપણે જેમ અહીંયા પૂરી કરી એક મહિનામાં, ઓકે, એ રીતે તો પૂરી નથી કરવાની સ્કૂલમાં, બરાબર છે? Which plan is broader in nature and considered for the whole textbook and the course curriculum in hand for the duration of whole academic year? For the duration of whole academic year, આખા સંપૂર્ણ, ઓકે, શૈક્ષણિક વર્ષનું જે ડ્યુરેશન છે, સમયગાળો છે, એના સમયગાળા માટે. ઓકે ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ ગ્રામર જે લોકોએ તૈયાર કરવું છે, એ લોકો સૌથી પહેલા વાક્ય રચનાઓ પાકી કરો. 12 ટેન્સની વાક્ય રચનાઓ, મોડલ ઓક્ઝિલરીની વાક્ય રચનાઓ, બેઝિક પાકી કરો. ઘણા લોકોને મગજમાં એવો ભ્રમ હોય કે પેલા આર્ટિકલ શીખવું, નાઉન શીખવું, પ્રોનાઉન શીખવું. મિત્રો, એ બધા છે ને એ સેન્ટેન્સમાં પાર્ટસ આવે છે, સેન્ટેન્સના ભાગરૂપ આવે છે. અને જો તમને સેન્ટેન્સની વાક્ય રચના આવડતી હશે તો એ વાક્ય રચનાના આધાર પર એ બધી પાર્ટસ ઓફ સ્પીચ તમે ઇઝીલી સમજી શકશો. ઓકે, રાઈટ? તો આ એક મારી સલાહ છે, આ એક મારું સજેશન છે. છેલ્લા 13 વર્ષના અનુભવના આધારે તમને કહું છું કે ઇંગ્લિશ ગ્રામર તમારે શીખવું જોઈએ તો આ પદ્ધતિથી શીખવું જોઈએ. ઓકે, તો ધ્યાનમાં રાખીશું, જે વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશ ગ્રામર શીખવું છે, આપણે વેબ ડેમી એપ્લિકેશન પર સ્પેશિયલ ઓનલી ઇંગ્લિશ ગ્રામરનો પણ કોર્સ છે. 3 મહિના માટે માત્ર 599 કિંમત છે. સ્ટોરમાં જઈને સર્ચ કરશો, તમને કોર્સ મળી જશે. એ કોર્સ દ્વારા તમે ઇંગ્લિશ ગ્રામર આસાનીથી બહુ જ સારી રીતે શીખી શકો છો. ફ્રેન્ડ્સ, જે કોર્સ ખરેખર કિંમત એની બહુ ઊંચી હોવી જોઈએ, એ કોર્સ માત્ર આપણે 599 આપીએ છીએ. ઓકે, બ્રિજેશભાઈ, ક્લિયર? કોઝેટિવ વર્બ્સ તો ઘણા ઈઝી છે બેટા. કોઝેટિવ વર્બ્સ એટલે ગુજરાતીમાં એને પ્રેરક ક્રિયાપદો કહેવાય. પ્રેરક વાક્ય જો ગુજરાતીમાં તમને સમજાતું હોય તો અંગ્રેજીમાં તમે કોઝલ વર્બ્સ વાળા જે કોઝેટિવ સેન્ટેન્સીસ છે તમે આરામથી સમજી શકો, એમાં કોઈ પ્રશ્ન નથી, કોઈ ડાઉટ નથી. કટ ઓફ. આઈ ડોન્ટ લાઈક કટ ઓફ, આઈ હેટ ઇટ. But cutoff likes me. I can't avoid it. મિત્રો, કટઓફમાં તો પહેલા એક વાત ધ્યાનમાં લઈ લો. ગયે લાસ્ટ ટાઈમ ટાટ એસમાં કટઓફ કરીને બહુ રાડો નાખી. 95, 110, 100, 80, 90, બરાબર? અને છેલ્લે કેટલે લઈ ગયા આ લોકો? 100, 80, 90, બરાબર? અને છેલ્લે કેટલે લઈ ગયા આ લોકો? 70 થી અપ પણ બધા મેઇન્સની પરીક્ષા આપશે. આવો દો કેસે તો, બરાબર છે? રાઈટ, 70 અપ જે આવવાની હોય, 70 અપ જે લોકોને આવતા હોય, એ લોકો મેઇન્સની તૈયારી ચાલુ કરી જ દો, બરાબર છે? ચાલો ફ્રેન્ડ્સ, રજા માંગુ છું, થોડુંક લેટ થઈ ગયું છે. સંપૂર્ણ પેપર અહીંયા જોઈ લીધું છે. કેટલાક પ્રશ્નો વિવાદાસ્પદ છે, એ પ્રશ્નોમાં આપણે ખરેખર ત્યાં રજૂઆત કરવી જોઈએ. કરીશું, નોટ એન ઇશ્યુ. ઓકે, તમને પેપર પાર્ટ 1ના 15 પ્રશ્નોનું સોલ્યુશન તમને રેકોર્ડેડ ગઈકાલે જ આપી દીધું હતું, આજે તમને પાર્ટ 2નું આપી દીધું છે. હવે હું રજા લઉં છું ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત. આવતીકાલે સવારે આપણે મેઇન્સની બેચમાં, ટાટ એચએસ મેઇન્સ ઇંગ્લિશની બેચમાં મળીશું. અને આવતીકાલે હું તમને પહેલું લેક્ચર જે ઇન્ટ્રોડક્શનનું આપું, એ લેક્ચર તમે સમજી લીધું એટલે ફ્રેન્ડ્સ તમે મેઇન્સની પરીક્ષામાં ક્યારેય પાછા નહીં પડો. એક સિક્રેટ હાથમાં આવ્યું છે, એ સિક્રેટ તમને આવતીકાલના લેક્ચરમાં કોર્સમાં આપીશ. ઓકે, ચલો, જય હિન્દ, જય ભારત ફ્રેન્ડ્સ.